कारण के कोई पण तमे धंधो करो ने एमां तेजी मंदी आवे, नौकरी करो नौकरी तो तमे 60 वरे निवृत्ति आवे। तो आपणा गामडानी अंदर थी जे नौकरी धंधामां गया अने 60 वर्षे केवे छे ઉતરો અધિકારી કોડીનું, હારો હોય તો બોલાવે ન કે કોઈ બોલાવે નહીં, આ એક સામાન્ય સિદ્ધાંત હતો। તો આપ એ જે ગામડેથી સિટીમાં ગયા અને એને ગણિત, આપણે જાજા પાકના ખેડૂતો અભણ હતા, તમે જુઓ દરિયાપટ્ટાના અભણ હતા ને, એ વિદેશ ભાગી ગયા એટલે ડોલરમાં કમાવા મીડા, ખેતરમાં ધૂળ સૂતતા હતા અને કાંઈ નહોતું આવડતું, એ સુરત વહી ગયા એટલે ઝવેરાતમાં વહી ગયા, ભણેલ ગણેલા નોકરીમાં ગયા અને ઉદ્યોગ ધંધા કર્યા। ઉદ્યોગ ધંધામાં જે પવન ની અસર પડી ને એટલે કોઈ મંદીમાં આવી ગયા, કોઈ તેજીમાં આવી ગયા, જયારે નોકરી થતો ને એ નોકરીમાંથી નિવૃત્ત થયો એટલે એના છોકરા 11 થી 6 લગી ઓફિસમાં જતા હોય તો છોકરા લાંબા સડા પહેરીને દડા ઉલારતા હોય, એના છોકરાઓને કઈ આવડતું હોય નહીં કારણ કે આખું ઘર બેઠા બેઠા ખાતું હોય। હવે એ લોકોને નાખવા ત્યાં ગામડે જે મિલકત હતી એને વેચી નાખી, ગામડે વેચી નાખે, ગામડે કઈ રહ્યું નહીં અને ઓલી મેલી મથરાવટી કઈ નતો આવડતું, ભણેલા ના પણ ભણેલા છેતરાણા અપણ ખાઈતા, તમે જુઓ અટાણે મિલકત કેની વાહે રહી, અપણ વાહે એટલે પરિસ્થિતિ શું થાય, એટલે એને આંદોલન ચાલુ કર્યું। આજે આંદોલન હોય ઉત્તર ગુજરાતમાંથી એનો જન્મ થયો, તમે જુઓ આપણા આપણા કરતા જે એ બધા પાટીદાર હોય ને એ આપણાથી 20 વર્ષ આગળ છે। હવે પરિસ્થિતિ નિર્માણ થઈ, આજે આપણે હાર્દિક ભાઈ અને લાલજીભાઈ ની વાત કરીએ કે એ બે આપણે નેતા છે, નેતાનો જન્મ શું કરવા થયો, સરકાર હતી ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ની 22 વર્ષ થયા, જેની અંદર લાલજીભાઈ અને હાર્દિકભાઈ એના જ કાર્યકરો હતા, એને મોદી સાહેબ ને એમ કીધું મોદી સાહેબ અમારી જ્ઞાતિને પણ, આપણી જ્ઞાતિમાં બધા સમૃદ્ધ નથી, ઘણા બધા એવા છે કે જેને અનામતની જરૂર છે। તો આ લોકોએ મોદી સાહેબને વાત કરી કે ભાઈ અમારી અમારી આ જ્ઞાતિમાં આટલા લોકોને અનામતની જરૂર, તે મોદી સાહેબે એવું કીધું કે ભાઈ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે, આપણી સરકાર આવે ને તો તમને અનામતનું કંઈક વિચારે તો આપણું હાલે। હવે 2014માં કેન્દ્રમાં આની સરકાર આવી અને આને એમ કીધું ભાઈ અનામત, એટલે મોદી સાહેબે મોટું ફેરવી લીધું, પડખું ફેર્યા, કારણ કે રાજનીતિમાં આવું જ હોય, તો પડખું ફેર્યા એટલે આ બે હમા થયા, હમા થયા એટલે આપણી દુખતી નસ દબાવી, કારણ કે આપણે પાટીદારો સાથે આવેલા, શું કરો આપણે છોકરા ભણાવ્યા, આપણું શિક્ષણ આપણામાં હતું જ નહીં, શિક્ષણ પાટીદારોમાં હતું, તે પાટીદારો તો ધૂળ ફેરવી ફેરવીને જીવતા હતા, આ એની વાસ્તવિકતા હતી। હવે ભૈણા ભૈણા એટલે એને અનામતનો પ્રશ્ન આવ્યો, હવે નાખવા ક્યાં, આપણા છોકરાઓને ખેતી નથી આવડતી ને ભૈણા એ હાલતા નથી, નાખવા ક્યાં, એટલે સમસ્યા ઊભી થઈ, એટલે પાટીદાર અનામત આંદોલનનો જન્મ થયો। હવે આ આંદોલન ઠરશે નહીં, ગરીબમાં નહીં ઠરે, કારણ કે બુદ્ધિજીવીના હાથમાં જયારે લગામ હોય ને તો એને ઠારવી મુશ્કેલ હોય, ત્યારે હવે પરિસ્થિતિ એવું થાય કે ભાઈ અનામત તમને આપે કોણ, તો કે સરકાર, પછી તે કોંગ્રેસની હોય કે ભારતીય જનતા પાર્ટી અન્ય ની હોય, એની પાસે માગવાનો આપણને પૂરેપૂરો હક છે, તો સરકાર આપણને એમાં સપોર્ટ કર્યો નહીં। અને એક બીજું કોઈ પણ આજે ગઈ સરકાર 22 વર્ષ રહી તો પાટીદારો એની સાથે હતા, તમે જુઓ હું હતું, પાટીદારો એની સાથે હતા, એક કહેવત હતી ઇન્ડિયા એટલે ઇન્દિરા, ઇન્દિરા એટલે ઇન્ડિયા, પાટીદારો એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદારો, આ એક થિયરી હતી। હવે આજે પાટીદારો હવે મોટા ફેરવા એટલે હું થયું, સરકાર મુશ્કેલીમાં આવી, જો આનંદીબેને કોઈ હટાવનાર હોય તો કોણ હારતી છે ને, નજર આમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતી તો કારણ હારતી, આજે ભારતીય જનતા પાર્ટી રાજતી હું તો નથી કારણ હાર્દિક, આ હાર્દિક ને કારણે આખી માથા કુટુંબી થઈ, પણ ખાલી હાર્દિક ભાઈ ના કારણે નથી થઈ, પાટીદારોની પોતાની વેદના છે। હું તો એવું માનું છું કે સરકાર ઉતલાવવા માટે તમારે પ્રચારની પણ જરૂર નથી, કારણ કે પોતે સમજ્યા, અત્યારે જે આપણી પેઢી ભણીને હોશિયાર થઈને એ સંપૂર્ણ જાણે મારે કેને મત દેવો, પરિવર્તન જયારે આવવાનું હોય ને ત્યારે તમે કલ્પના ન કરી શકો, તો આ પરિસ્થિતિ આખી નિર્માણ થઈ। હવે રહી સરકારની વાત, આપણો ધંધો મૂળ હું કેવે છે, ખાંડીઓ મરે તો મારવાડ હમું જોવે, તો આપણી ધંધો મૂળ ખેતી, હવે ખેતીમાં આપણને ભાવ ન મળ્યા, આજે છેલ્લા 3-4 વર્ષ ત્યાં જોવો ને તમે તો ભાવ ન મળ્યા, અને બીજું સરકારને હટાવવાના કારણો હોય, કોઈ પણ સરકાર હોય એને હટાવવાના કારણો હોય, તમને જયારે ફાયદો ન થાય તો તમારે ફરી જવાનું હોય,
હું પણ ફરી જાઉં, મને ફાયદો ન થાય તો મારે ત્યાં રહેવાનું હોય નહીં, કારણ કે નુકસાની કરીને તમે કેટલી વાત ટકી શકો. તો આ પરિસ્થિતિની અંદર ખેડૂતોને ભાવ ન મળ્યા. આજે 3-4 વર્ષમાં મોદી સાહેબ આપણે જયારે 2012 અને 2014 માં ચૂંટણી લડ્યા ત્યારે એની પાસે હુકમના એકા એના હુંડલા પડ્યા હતા. તમે જુઓ ગમે એને વાત કરી કે ભાઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, ટેકાથી ડોટા ભાવ હોવા જોઈએ, લોકોને રોજગારી નથી મળતી, સુરક્ષા નથી મળતી, પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવ છે, કાળું ધન, આવું બધું કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એટલે હુકમના પત્તા એના હુંડલામાં પડ્યા હતા કે ના. આજે આજે શું થયું પરિસ્થિતિ? આજે પરિસ્થિતિ ઉલટી થઈ, એ હુકમના પત્તા આજે વિરોધ પાર્ટીના હાથમાં પડ્યા છે. આજે એને વિકાસ વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડવાથી હું બહુ સરસ વાત તમને કરું કે ભાઈ વિકાસ છે ને વિકાસ વિકાસ બધા કરે છે, પણ ખરેખર હું આને વિકાસ નથી કહેતો, બચત ગણું છું. કેવી રીતે ખબર? આ કોંગ્રેસની સરકાર આવીને એને એમ કીધું 60 વર્ષમાં આ સરકારે કાંઈ ન કર્યું, એવું ન હોય, બધી સરકારે પોતપોતાનું કર્યું છે. આજે 45 વર્ષ પહેલા મારી ઉંમરમાં મને સાંભળે છે હું હતું, અમે થીંગડા ઉપર થીંગડું મારતા અને ભણવા જતા ને તે ખાતરની ઠેલીના દફતર લઈને જતા હતા ને, ત્યારે એ સરકારે પોતાની રીતે એને વિકાસની પ્રગતિને માટે કોશિશ કરી. તો એને શું કર્યું કે બે બાળકો બસ, એક સૂત્ર આપ્યું હતું ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય લેવલે, બે બાળકો બસ. આપણે ગરીબ શું કરવા હતા ખબર? ગરીબ હોવાના ચાર જ કારણ હતા. પહેલું કારણ જાજા બાળકો, બીજું જાજા ઠોર, ત્રીજું ખોટા રીતિ રિવાજો, અને ચોથું જરૂર વગરનું રિયલ મકાન બાંધકામ. આ ચારની અંદર પાટીદારોએ વધુમાં વધુ પૈસા નાખ્યા. તમે જ ગણો તો બે બાળકો બસ ઇન્દિરા સરકારમાં લઈને નીકળાતા, અને આપણે બે નહીં એક, આમાં મારા લગ્ન થયા ને ત્યારે 17-18 વર્ષની ઉંમરે થયા. અત્યારે આપણે છોકરો પડીને તો 25-30 વર્ષના ગ્રાઉન્ડમાં પડી જાય, બે પેઢી એક પેઢીનો ડિપ્રેસ પીડ્યો. જયારે ઓલા 7-5 સંતાનો હતા ત્યારે જરૂરિયાત એવી હતી, વિજ્ઞાન ટેકનોલોજી હતી નહીં, બાળકો મરી જતા એટલે આપણે સંતાનો જાજા હતા. વિજ્ઞાન ટેકનોલોજી આવી, બાળકો ઓછા થયા, આજે એક છે. શું થયું? બચત થઈ. આને વિકાસ ગણીશ. આપણે સાયકલ લેવાની તેવડ નહોતી, મોટર ફેરવવા માટે શું કરવા? બચતને કારણે. તમે સુખી થવું હોય ને ભાઈ, કામ કરીને સુખી ન થાવ, ત્યારે કોઈ કહેતું ખોટી વાત, આયોજનથી થાવ. 100 વર્ષ પહેલા આખી દુનિયા ભૂખે મરતી, અને જે કોઈ સુખી થાય આયોજનથી. આપણી ઉપર કુદરતના બધા યાદ છે, કલ્પના તમે ન કરી શકો. કારણ કે જીવવા માટે 3 વસ્તુ જોઈએ, પ્રાણવાયુ, પાણી અને ખોરાક. એ 3-3 ભારતમાં મફત છે, જોવો તમે, એનો એક પણ પૈસો નથી. અને જો એના પૈસા હોત ને તો હવા અબજની વસ્તી એક એક જીવે રહી ન હોત. તમે જો આથમણા બોલે ઉગમણા નો વર્તે, અને ઉત્તરમાં બોલે દક્ષિણમાં નો વર્તે, તો આપણે ભારત વાળા ભાઈ ભાઈ છે. કારણ હું કુદરતનો સહકાર છે આપણને. જો આપણી પાસે આયોજન હોય તો વિશ્વના ટોપ લેવલ ઉપર ભારત હોય. પણ આયોજન હતા ને, આયોજન બધા આપણી પાસે ઊંધા જ હતા. હું હતું જેને કારણે પરિસ્થિતિ થઈ, થોડા ઘણા આયોજન આવ્યા તો આજે 10 વર્ષમાં પ્રગતિ. મોદી સાહેબે શું કીધું 22 વર્ષમાં? એ કે અમારા કારણે વિકાસ થયો, અમારા કારણે વિકાસ. નહીં, એવું ન હોય ભાઈ. અમારા બાપા મરી જાય અને અમે વાડીએ જાય તો અમે એમ જ કહીએ આમ આવ, એમ કહીએ અમારા બાપા મૂકી ગયા. આ પરિસ્થિતિ છે. આ એ ભારતીય જનતા પાર્ટી અત્યારે એવું કહે પણ આ બધું અમે જ કર્યું, કોંગ્રેસે કંઈ કર્યું જ નહોતું. પણ જ્યારે આઝાદી મળી ત્યારે આપણી સ્થિતિ એવી હતી કે કોઈ પણ પૈસા હતા જ નહીં ભાઈ. એમાં પાકિસ્તાન નોખું થયું તો એને 60,000 કરોડ આપવામાં આવ્યા, ગરીબ હોવા છતાં. અને આપણી પાસે કઈ હતું ને, આપણા જે નેતાઓ હતા સરદાર પટેલ કે ગાંધીજી કે ડોક્ટર બાબા આંબેડકર, ત્યારે વ્યવસ્થા કેમ જાળવી એના માટે મોટી સમસ્યા હતી. અને એને ભારતને હાચવું અને હરવે હરવે પ્રગતિ કરતા આજે આપણે અહીંયા ભૂગ્યા. કારણ કે આપણી રહેણી કેણી જીવનશૈલી એવી છે કે આપણે કામી છીએ પણ વધુ વધુ ખોટી જગ્યા ઉપર વહી જાય છે. ખાલી આયોજનથી જો સુખી થઈ શકતા હોય તો આવતા સમયની અંદર આપણે ટોપ લેવલ ઉપર હોય. અને હજી હું તો એવું માનું છું કે ભારત છે ને, ભારત એ દુનિયામાં કોઈ થી ભૂખે નહીં મળતો હોય, કોઈ. કારણ કે આપણો ઇતિહાસ જોવો ને, 2500 વર્ષમાં લોહિયાળ ક્રાંતિ ન થઈ. અને આ દુનિયાના દેશો હોય ને, ઇસ્લામિક સ્ટેટ, ખાલી 50 લાખની વસ્તી હોય ને તોય લોહિયાળ ક્રાંતિ થાય. જો હમણાં વેન્ઝુલાનું આવ્યું હતું, 1000 રૂપિયાના 1 કિલો ખાઉં છું અને 12,000 રૂપિયાની દૂધની બોટલ છે, વિચાર કરો તમે. આજે ખેડૂતોને ભાવ ન મળ્યા તો એનું મોટા મોટું કારણ હું, કારણ ખબર છે, તમે ઉત્પાદન વધાર્યું, આપણે ખાતા ઓછું થઈ ગયા, કે સરકારને વ્યવસ્થા નથી આવડતી. ત્રણ કારણમાંથી એક કારણ હોય,
तो मारू मानू तो एवं सरकार ने व्यवस्था नहीं आवड़ती। मोदी साहब भले गमे बोलता हो मतलब हो बोले हूँ बोलू अँ थी पर केव करव कर जमीन आसमान ना फरक सत्ता में आया पी खेड ने भाव न मिला એનું મોટામાં મોટું કારણ આપણો કોમોડિટી માલ ખેતીવાડીનો જે માલ થતો હતો એ ઇસ્લામિક સ્ટેટમાં જતો હતો ક્યાં અને ત્યાંથી આપણે પેટ્રોલ લેતા હતા। મોદી સાહેબ આવ્યા પછી વેવાર કાપી નાખ્યો અને ઇસ્લામિક સ્ટેટે એવું કીધું કે જ્યાં સુધી મોદી સાહેબ ભારતમાં હોય ત્યાં સુધી જાનનું પણ જોખમ અને મૂડીનું જોખમ આપણે જવું નથી। પરિસ્થિતિ હું થઈ માલ જતો બંધ થઈ ગયો કે એ વર્ષે સરકારે હવા 2 લાખ ટન મગફળી લીધી પણ હજી એ ટીકરા મૂકે છે હજી એનો નિકાલ નથી તા પાછી ત્યાર થઈ હવે કરવું હું कपास अपने वावेतर मुख्य कपास है। कपास ने अंदर चार देश अपनी पास लेता वियतनाम बांग्लादेश पाकिस्तान ने चीन हम पाकिस्तान ने चीन ने संबंध बगड़ी गयो बधु चीन लेतो तो माल आई नहीं पियो हम परिस्थिति अपनी बगड़ी के नहीं खरेखर अपनी बगड़ी। जो तुमने व्यवस्था न आवड़े तो तुम क्यारे सुखी थई सको नहीं। राज व्यवस्था नो अर्थ हूँ लोगों ने सुखी करो एनी जरूरियात पूरी करो आ एनी व्यवस्था पण ई आपी सका नहीं એટલે પરિસ્થિતિ શું થઈ આપણે દુખે ત્યાં પાટીદારો પાટીદારો જીએસટી આવી જીએસટી ની અંદર તમે જોયું એનો સરકાર નોટાને બેઠા ત્રીજો ભાગ 18% જીએસટી મેં હમણાં લાઈન લીધી ને તો 1,39,000 જે પીવીસી ની લાઈન નું બિલ આવ્યું ને તો 8,000 રૂપિયા જીએસટી અને મેં કીધું મારે બિલ નથી જોતું ઓલા કે બિલ તો લેવું જ પડે હવે વિચાર કરો જે હવે આપણે આપણે કેટલી વાર ખમી હતી વેપારી આપણી પાસેથી માલ લે એટલે જીએસટી લગાડી લે આપણે માલ છેલ્લે વાપરનારા જીએસટી આપણે ભરવાનો તો આપણી દેશા શું થાય હું તો એમ માનું છું કે આવતા જો મોદી સાહેબ 10 વર્ષ રહી અને આ સરકાર તો આપણે ટકી ન શકી ખેતી કરતો વર્ગ ટકી જ નહીં શકે તમે જોજો અને ખેતી કરતો વર્ગ જો ટકી ન શકે તો બાપ મરી જાય છોકરા કેટલી વાપીએ કયો તો આ બધા શું કેસ કે ભાઈ જીડીપી દર રાષ્ટ્રનો જીડીપી દર વિકાસ તો ક્યાંથી આવે એ કે ખેતીમાં કાંઈ મોદી સાહેબ કે કાંઈ મળતું જ નથી 15-17% નો જે વિકાસ આપણો હિસ્સો છે ઉદ્યોગનો 25-26% અને સર્વિસ સેક્ટરનો 8% તો એ સર્વિસ સેક્ટર છે ને એને પ્રોત્સાહન દેવા માંગે એટલે ભાઈ સર્વિસ સેક્ટર ખાલી નો હાલે આ ખેતી એ છે ને એ રૂપિયો નવો પેદા કરશે ને ફરતો ફરતો 100 રૂપિયા થાય એમને નહીં કેવી રીતે થાય તો પરિસ્થિતિ શું થાય મને ખબર છે આપણે પાકનો ન મળ્યો તો મને ધોરાજીના વેપારી એકવાર ત્યાં સિંધી છે ને એ કહેતા હતા એ કે દેવરે ભાઈ વીમો કે દે આવે એમ કીધું અમારા વીમા ની તું કા ભાઈ ઉપાધી કઈ એ કે એમ નથી કે થઈ કે તમને આવો તો બજારમાં તો આવો આખો દી પોણી નથી થતી હકીકત પોણી કા ઓછી જીતી જ વાત છે ને જે 9 રૂપિયો પેદા કરે એની પાસે પૈસા હોય તો પૈસો ફરે ને કે પૈસો ફરે નહીં અને ફરે નહીં એટલે તમે એક જણો હોઈ જાવ ને એટલે વા હો હોઈ જાય હો જણા હોઈ જાય આ સ્થિતિ છે હવે એ આ સરકાર ને ખબર નથી એ સરકાર કે આ ન હાલે પ્લેન માં ફરો અને ઊંચાઈ ને વાત કરો આમાં જો આ જીએસટી આવ્યું નોટબંધી થઈને 3 જણા જ રાજી થયા એક શેર બજાર થયા ને એક નો કર્યા અને 4 વ્હીલ માં ફરે નીવડાઈ તમે નીચેનો નાનો ઉદ્યોગ હોય ખેડૂત હોય મજૂર હોય એને પૂછજો એ કે આ સરકાર નો હાલે એના અંતર આત્મા નો વાત છે મારો નથી એનો એ કે આ સરકાર નો હાલે ભાઈ હું કરવા નો હાલે એ કે પટાવી દીધા અને હકીકત પટાવી દીધા મદદ કરવા તમે પાક વીમાની આશા રાખો પાક વીમાની આશા રાખતા રહો ત્યારે હું નથી માનતો રાખતા શું કરવા ખબર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ સરકારે એને ફેરવી બુંદી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તો એને હું કહ્યું હવે 20-25 ઇંચ વરસાદ થાય એટલે તમારો 40% વીમો કપાઈ જાય પ્લસ માર્કેટ યાર્ડમાં માલ આવે એના આંકડા કનેક્ટ જોડવામાં આવે એટલે 20% બીજો કપાય 8% કપાઈ ગયો રિયો 40% 40%માં તાલુકાનું એકમ કાઢી નાખ્યું ગામનું એકમ કઈ ગામનું એકમ કર્યું એટલે શું થયું ત્યાં કોઈ હોશિયાર માણસ હોય તો હરખું આલો એના કોપ કટિંગ કરાવે નકર જાય અને ગામડું હોય એટલે બાંધવા નીકળે નહીં તો શું થાય એટલે બહુ આશા રાખતા નહીં આ સ્થિતિ આ સ્થિતિમાં આપણે કેવી રીતે જીવવું હોય તો આ જે બધા પ્રશ્નો ઉભા થયા છે એ સરકાર અત્યારે ચૂંટણી છે એટલે આપણે બોલીએ અને આપણને એક તક મળે સરકાર ફેરવવાની ગમે સરકાર હું એમ નથી કહો કોંગ્રેસ આખા ભાજપા પણ જો તમારું કામ ન કરે તો તમારે ફેરવવી પડે આ સ્થિતિ નિર્માણ તો આ પાટીદાર અને મત આંદોલન છે એ પણ એ જ બે ચેક છે આપણામાં અમુક એજી બોલે નહીં બોલે શું કરવા ખબર એને હારું એટલે એને વાંધો નથી પણ વાયલાવને આપણામાં એ 5 ટીક નાતી પેદા થઈ ગઈ જોઈ તમે આપણામાં એક નોકરી હતી પાછા નોકરી થયા હોય ને આપણી આપણો છોકરો સિટીમાં રહેતો હોય એ અહીંયા આવીને આપણને ડારા દે
તમારે કઈ કરવું નથી અને ઈ ઓના વખાણ કરે બોલો આપણા આમાં બેઠો બેઠો આપણે હું સમજુ આ સ્થિતિ નિર્માણ થઈ છે તો આ સમયમાં આ એક હાર્દિકભાઈ આપણે નીકળા દોરવા વાળા એ કે ભાઈ આને કેમ હા અને છેલ્લે આ પરિસ્થિતિ નિર્માણ થઈ આજે આપણે તો આ સમયને ફેરવવા માટે આવતો સમય આપણે આપણે મત મત આપો ને એ જે પાવર પછી પાવર નહીં મોદી સાહેબ બીચમાં બોલ્યા હતા ભાઈ એક દી જાગો ને પાંચ વર્ષ હું અને પછી હું એટલે હા હું આનું જ કે પછી કંઈક કરવાનું આ સ્થિતિ નિર્માણ થઈ છે તો આજે આપણે મહા પરિવર્તન રેલી પરિવર્તન જો પરિવર્તન છે ને એ સૃષ્ટિનો નિયમ છે સૃષ્ટિનો નિયમ છે એટલે પરિવર્તન તો આવતું હોય અત્યારે ઘણા બધા આપણને પ્રશ્ન નડે સરકાર અમે બાકી છે આપણે તો અભિનંદન હાર્દિકભાઈને દેવા જોઈએ 23 વર્ષનો છોકરો આજે 18 વર્ષથી આ સરકાર અમે બાકી જોવો તમે એને ડર કાઢી નાખો બોલા ઘાતક પિક્ચરની જેમ સની દેવલ નતો કહેતો એ કે ડર કાઢો કાતિયામાં કાંઈ નથી એમાં કાતિયામાં કાંઈ નથી પણ આપણે ડર કાઢી નાખવો પડે એમ છે અને એ બીતાની કોઈ પણ ગમે એવો નેતા હોય ને તમને કઈ કરી નો કયો કઈ નો કરી શકે તમે એના હામાંથી જાઓ તમે જો કુતરા બાજેથી જોજો ત્રણ ચાર કુતરા હોય પણ ઓલું એક પૂછડી ગાલીને હમું થઈ જાય ઓલા બૂરો પડતા જાય છે ને આ પરિસ્થિતિ છે અને આપણે તો પાટીદારો છે આપણે કોઈ નથી પીવાનું નથી કાકા આપણે તો પાટું મારીને પેદા કરવા વાળા શું છે આ સ્થિતિ છે પાટીદારોમાં તાકાત કેટલી ખબર અમેરિકાનું અર્થતંત્ર હોય ને એની એની શેરબજારમાં 13% હિસ્સો આપણો ગયો હોય ઠામ ઉટકવાનું 13 વર્ષ મોલાને ઠામ ઉટકતો કરી દે ને જોવો તમે હસોડો એને વૈશ્વમાં કીધું તું પાટીદારોને વિજા નહીં આ તાકાત એમાં છે તો સરકાર તો વિચારી શું કરે જો તમને જો માગવાનો હક હોય માવતર પાસે છોકરાને માગવાનો હક હોય ગમે નહીં સરકાર હોય આપણે કહેતા આ સરકાર ભાજપ માગ્યું તો એને ખરેખર આપણે દઈ દેવાનું હતું ખરેખર એને દઈ દેવાનું હતું તો એને દીધું નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર છે આ સ્થિતિ નિર્માણ છે ભલે આપણે એમને દેખાતા ના નથી પણ આર્થિક અસમાનતા જેને ગરીબ છે એને દો હાલો એને દો સારું છે ને દેતા નહીં હાલો અમે એને અમે અમે કહીશું દેતા નહીં પણ ગરીબ છે ને તો દો એટલે આ છે અને કાયદાની એવી આટી ખૂટી આયોગ બનાવે હવે આયોગ તો 1200 આયોગ લોકશાહી મળીને તેદીના 1200 આયોગ બન્યા હજી એના નિર્ણય નથી આવ્યા એટલે આ સરકાર છે આ સરકાર સામે હાર્દિકભાઈ અને લાલજીભાઈ જે આંદોલન છેડ્યું એ આંદોલન આપણે છેડો દેવા ટેકો દેવાનો છે અને એનો અંત લાવશે આજ નહીં તો કાલ સરકારને વિચારવું પડશે એની વાતે અને આપણે આવતી ચૂંટણીમાં વિચારવાનું છે અને પરિવર્તન કરવાનું છે તો વિશેષ કઈ ન કહેતા એટલું કહી અને વિરમું છું જય હિન્દ જય ભારત એની પરિસ્થિતિ હોય તમે જોજો કોઈ કોઈ પણ વસ્તુ ઘટના બને ને એની પરિસ્થિતિ હોય આપણે 2012 અને 14માં જે મોદી સાહેબને મત આપ્યા ને એના કારણો હતા કારણ હતું કોંગ્રેસ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ખરેખર એને સારું કર્યું એવું નહોતું મનમોહનસિંહ છે ને એ આંતરરાષ્ટ્રીય લેવલે એક નામનાશીલ વ્યક્તિ હતા એની ગણના હે ને અર્થશાસ્ત્રીમાં થતી હતી સારામાં સારા અર્થશાસ્ત્રીમાં અને એના કારણે વિકાસિત થયો છે એવું નથી પણ કહેવામાં એવું આવે કે ભાઈ આવું નહીં આવું આવું નહીં આવું મોદી સાહેબ અહીંયા 22 વર્ષ રહ્યા 22 વર્ષમાં શાસનમાં તમે જોયું એને કઈ ડેમ નો બાંધ્યો બાંધ્યો હાલો જો ખેતીનો એને રસ હોય તો બાંધે ને અમારો ભાદર ડેમ થયો ને ભાદર ડેમ શંકરસિંહ વાઘેલા એનું મુહૂર્ત કરીને ગયા ડેમ બન્યો અને 12 વર્ષમાં એ ધોર્યો ન કરી આપણે એમ કે ને આપણા બાપા કોક આવે તો કે ભાઈ આના બાપને તો સારું હતું કે ભાઈ એના બાપને તો સારું હતું બાપ તો કુવો કરીને ગયો પણ છોકરા એવા નમાલા થયા ને તે ધોર્યો ન કરી ગયા એ માને 12 વર્ષમાં ધોર્યો ન કર્યો તમે જોવા જઈ પાણી પડ્યું છે એમનો પડ્યું છે અને એક પણ ડેમ ન બને ખેડૂતોની એક યોજના એને કાઢી કે સુબાપાની સરકાર હતી હાથ ચાલીની યોજના અને વોટરશેડ યોજના તમને વોટરશેડ યોજનાની વાત કરું વોટરશેડ યોજના આવી એ અન્ના હજારે મહારાષ્ટ્રમાંથી અન્ના હજારે વોટરશેડ યોજના લઈ આવ્યા અને રાજીવ ગાંધી ત્યારે વડાપ્રધાન હતા તો એને એમ કીધું નાના નાના ચેકડેમ બનાવ્યા પાણી જતું હતું વહી રડીને વહ્યું જતું હતું અને એનો ઉપયોગ કરીને ખેડૂતોને અને પ્રજા કેમ સુખી થાય એવું એક નાનો પ્રોજેક્ટ એને બનાવ્યો પછી એને ટપાલ લખી
वडाप्रधान ने वडाप्रधान राजीव गांधी हता अने एने वाची अने एने कीधु के भाई तपास करो એટલે તપાસ કર્યો એટલે અધિકારીને કંઈક તથ્ય લાગ્યું કે ના ના એમાં કંઈક વિચારવા જેવું છે તો એ પોતે જોવા ગયા ચાલુ છત્ર હતું અને એને એવી જાહેરાત કરી કે ભાઈ વોટર સીટ યોજના જો ખેડૂતોમાં દાખલ કરવામાં આવે તો લાંબે ગાળે ફાયદો થાય એને મગજમાં બેઠી એને એને અમલવારી કરી પણ એને હમો દાતા પૂછતો કે કોઈ જો આમાં પૈસા આપે દાતા તરીકે તો આપણે એને ઇન્વેસ્ટ કરીએ અંદર ભેગા તો આગા ખાન ટ્રસ્ટ ઇસ્લામિક સ્ટેટનું આગા ખાન ટ્રસ્ટ 700 કરોડ રૂપિયા રાજીવ ગાંધીએ ચાલુ સત્રની અંદર ફાઇલવા અને 700 કરોડ રૂપિયા આગા ખાન ટ્રસ્ટ દીધા 1400 કરોડ રૂપિયામાં વોટર શેડ યોજના પહેલી આવી અને એ વોટર શેડ યોજનાને કારણે ચેકડેમ થયા એનો આપણને લાભ મળ્યો વરસાદનું પાણી રડીને વહી જતું હતું રોકાણું આજે ઉત્પાદન વહીતું શું થયું વિજ્ઞાન ટેકનોલોજી ફાળી ઉત્પાદન વહીતું કે શુભપાણી સરકાર આવી હાથ ચાલીની યોજના મોદી સાહેબ આવ્યા 80-20 ની યોજના પણ હાલી નહીં જો આલી નો આલી શું કરવા એમાં આટી જેવી માર આમ કાન નો પકડે આમ કરીને પકડે સમજ્યા એટલે ઓલા ખેડૂ એનાથી હારે રહી ગયા અમે ધોરાજી ગયા અમારી ઓફિસ ને આવે એટલે મેં સાહેબને વાત કરીને કીધું અમારે ચેક ડેમ બનાવવા તો સાહેબ કે અરે અમારી પાટણ 1 કરોડ લગીનો પાવર છે તો કોઈ ખેડૂ અહીં આવતા જ નથી તો કીધું કારણ એ કે મોદી આ સરકારે થોડીક આટી ગુટી વાળું કરી નાખ્યું કીધું આટી ગુટી વાળું ના એને કઈ વચ્ચે જ નહીં એ મારું કેવું એવી હો જાય પાણી નો લાભ છે ને એ કોંગ્રેસની સરકારે પહેલા બનાવ્યા હતા પછી કેશુભાઈની સરકારે બનાવ્યા આપણે નર્મદા નું પાણી આપ્યું જાજુ તો કેશુભાઈની નાખેલી પાઇપલાઇનમાં પાણી આવતું હતું અટલે જે રાજકોટને પાણી દેવાનું કર્યું હોય ને એને ખબર છે મોદી સાહેબે ઉદઘાટન કર્યું પછી બોલ્યા એ કે બહુ તાલીઓ ગાડો ને દાંત કાઢોમાં કા એ કે 13 રૂપિયાનું લીટર પડશે તમને 13 રૂપિયાનું લીટર પાણી હવે એ પોઈ આ સ્થિતિ નિર્માણ થાય આવડે નહીં તો શું થાય એટલે આખે આખું જો એક માણસ હોશિયાર હોય ને એનું પરિણામ તમને લાંબે ગાળે મળે કોઈ પણ મહિના 20 વર્ષે મળે દાખલા તરીકે બે બાળકો બસ એનું પરિણામ અટાણે આપણને મળ્યું ને ઉદારીકરણની નીતિ મનમોહન સિંહ ની સરકાર આવી અને ઉદારીકરણ મનમોહન સિંહ ત્યારે વડાપ્રધાન થયા ને નરસિંહ રાવ ને વડાપ્રધાન થયા ત્યારે એ માણસ એટલો હોશિયાર હતો એને 18 બોલી બોલી શકતો હતો લખી શકતો હતો અને વાંચી શકતો એટલો હોશિયાર હતા નરસિંહ રાવ અને મનમોહન સિંહ ને એના નાણામંત્રી બનાવ્યા ને ત્યારે એને કીધું એ કે હું તને નાણામંત્રી બનાવવા માંગુ ત્યારે એને શું કીધું મનમોહન સિંહ કે હું મારી નીતિ આવું તો નરસિંહ રાવ એને છૂટો દોડ આપ્યો મનમોહન સિંહ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હું આવું ભારત બનાવવા માંગુ એની ચેમ્બરમાં ગયા મનમોહન સિંહે નરસિંહ રાવે વાંચ્યું વાંચીની એવડી ઉંમરે ભાભો માથે મૂકી નાચવા માંડ્યો હતો એ કે હું આવા ભારતની જ કલ્પના કરું છું અને મનમોહન સિંહ ને ભેટી પડ્યા પણ પ્રોબ્લેમ હું એને આવ્યો ગઠબંધનની સરકાર હતી એટલે શું થયું એટલે તકલીફો ઊભી થઈ હવે અત્યારે મોદી સાહેબ આવ્યા નિર્ણય લે કેવા નોટબંધી તમે ખબર નોટબંધી આખી રાત પોથરા પાથરી આવા શિયાળાની ટાઈટ માં પીડા રહેતા હવે નોટબંધી ખરેખર નિર્ણય કેનો હતો ખબર મહારાષ્ટ્રમાં અનિલ બાકલી કરીને છે એને 15 જણાનું ટ્રસ્ટ બનાવ્યું અને આંતરરાષ્ટ્રીય લેવલે સર્વે કર્યો કે ભાઈ નોખા નોખા ટેક્સ છે ને એ નોખા નોખા નહીં અને એક ટેક્સ જેમ મધની માઈક ફૂલમાંથી રસ લ્યાવે અને મધનું પોડું બનાવે અને ફૂલને પણ ખબર ન પડે અને મધમાંથી જે મીઠાઈસ આવે એવો ટેક્સ હોવો જોઈએ એટલે એ અનિલ બાકલી હે ને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે એને મળ્યા ને એટલે એને 3 મિનિટ ફાળવી એ કે 3 મિનિટ અને આપણે હસમુખ અઢિયા એના સચિવ હતા અત્યારે તો એ કેન્દ્રમાં એને મહત્વના સલાહકાર છે મોદી સાહેબના એ સાથે હતા તો અનિલ બાકલીને 3 મિનિટ ફાળવી 3 મિનિટ ને બદલે ની વાતમાં રસ પડ્યો ને એટલે 1.5 કલાક એની ચર્ચા કરી પછી પોતે વડાપ્રધાન થયા એટલે 3 મુલાકાત કરી પણ અનિલ બાકલી એ શું કીધું એ કે જેમ નોટ નાની એમ તમને ફાયદો થાય આજે અમેરિકા એવું હોવા છતાં 100 ડોલર ઉપર નોટ નથી તો મોદી સાહેબે શું કર્યું 500 ની અને 1000 ની હટાવીને 2000 ની મારી
અને હું થયું ભ્રષ્ટાચાર વધે ભ્રષ્ટાચાર જો કોઈ દી ખતમ થાય નહીં હો ઘડીકમાં કોઈ કહેતું હોય ને દુનિયાના કોઈ દેશમાં ભ્રષ્ટાચાર ખતમ થયો નથી ઓછો થાય સારો આવ્યો હોય અને પ્રજા સુધરે તો તમને ખાબ દાખલો હોય તો આપણે ચોરી થતી ખબર અટાણે ચોરી બંધ થઈ ગઈ કારણ લોકો થોડાક સમૃદ્ધિમાં આવ્યા એટલે ચોરી બંધ થઈ ગઈ એમ ભ્રષ્ટાચાર ખતમ ન થાય એમાં હિન્દુસ્તાનમાં તો બહુ ખતમ કરવો હોમો ભ્રષ્ટાચાર ખતમ કરવો એટલે ચાર જણા આવ્યા નો થયો કૃષ્ણ બુધ ગાંધી અને મોદી હજી નહીં થાય ઓલા ત્રણ થી ત્રણ હાથ ખેરીને વહી ગયા ગાંધીજીએ તો છેલ્લે એમ કીધું કે લોકો સમજે તો લોકશાહી નકર ટોળા થાય ટોળા ને દિશા બુદ્ધિ ભાન કઈ ન હોય તમે જોજો ટોળા ઉપર કોઈ કલમ પોલીસ વાળા લગાડશે નહીં પેલા વિચારે કઈ કલમ લગાડવી અમે એટલે આખી પરિસ્થિતિ છે ને એવી છે કારણ કે આપણે ભ્રષ્ટાચાર હું કમે ખતમ ન થાય ખબર આપણે લોહીમાં વણાઈ ગયો છે આપણા બધા ભગવાન પ્રસાદ લઈએ જોવો તો બતાવો આપણા બધા ભગવાન હવારે ધરીને આપણે ખાઈ જઈ પાછા હવે એ કેવી રીતે ખતમ થાય અને એ ખતમ થાય નહીં ઓછો થાય અને લોકો સમજે તો આ પરિસ્થિતિ છે તો એના એની અંદર કઈ સુધાર આવ્યો નહીં તે પછી આ આપણે એમ કઈ નોટબંધી જીએસટી જીએસટીમાં એમ જ છે મેં એક દ્રષ્ટાંત વાંચ્યું હતું તમને કહી દઉં નોટબંધી તાણે એક રાજા હતો રાજા બીજા રાજા એ યુદ્ધ કરતો રાજાને કાયમ પૈસાની ભૂખ હોય બહુ ધ્યાન રાખજો તો એને બિરબલ ને બોલાવ્યો બિરબલ આપણી પાસે પૈસા નથી શું કરશું એટલે એના નગરમાં ધનાશેઠ કરી નતો ધનાશેઠ એ કે ધનાશેઠ ને બોલાવો કે ધનાશેઠ તારી કામ કઈ પૈસા હે કે હા મારા છે મારી પાસે કે તો મદદ કઈ નહીં અટાણા યુદ્ધ હાલે પૈસાની ખેંચ છે તો કોથળા મોટે પૈસા કાઢ્યા કેટલા કોથળા મોટે રાજા વિચારમાં પડી ગયો કે મારા ખજાનામાં પૈસા નથી એટલે આની પાસે ક્યાંથી આવ્યા એટલે એને પૂછ્યું એ કે ધના આ તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા એ કે મારા તમારી પાસે હું ખોટું બોલું એ કે મને હારું એમ થયું દુકાળ પડી છે ને મેં માલનો સંગ્રહ કર્યો તો મને પૈસા બે વરા ભાવ મળી ગયા ને એના પૈસા થઈ ગયા એટલે રાજા વાજાને વાંદરા હરખા હોય જેમ મોદી સાહેબ નથી ઝપટું મારવા માંડ્યા એમ રાજાએ બધું એનું લઈ લીધું અને બે ઝાપટું મારીને કે આને હારાને એને ઘોડાને તબેલમ રાખો એટલે આખો દી લાઈ દુ હેરે ને હમો રે નજર અમે તનો કે જેવી તમારી મરજી કારણ કે રાજાને તો કહેવાય નહીં એટલે લાદો ધનો હવારમાં ઉઠી અને લાઈ દુ હેરે અને સાણ સાણ પહેરો હોય પણ વેપારી નો દીકરો કારણ કે એને આવડતું હતું પૈસા કેમ બનાવવા એને આવડતા હતા એટલે એને ઓલા વહીવટ કરતા ને શું કીધું ખબર છે એ કે આ ઘોડાના તબેલામાં તમે વહીવટ ખોટો કરો હો કે કા એ કે આ સાણ આ જે ઘોડાની લાયક થાય ને એ ખરસના પ્રમાણમાં નથી થતી હું રાજાને કહી દઉં તો ઓલા હું કીધું એ તેવું નથી તારો બેઠા ભાગ તનો કે કઈ વાંધો નહીં આવવા દો જાવરી પાંચ સાત વરાથી હતા વળી પીડો દુકાળ ખેડૂતો મુંજાણા મજૂર ને પેટ કેમ ભરવા એટલે વળી બિરબલ ને બિરકો બિરબલ આપણી પાસે પૈસા નથી શું કરશું એ કે ધનાશેઠ ને બરકો એટલે ધનાશેઠ ને બિરકો એ કે ધનાશેઠ ને હું તો ક્યાં ખોદી સાણ સાણ બિરો પણ બરકો તો ખરા એને એની પાસે નીકળી શકાય એટલે વળી ધનાશેઠ ને બિરકો કે ધના તારી પાસે કઈ પૈસા હે ક્યાં કે તો મદદ કે નહીં આ દુકાળ છે થી તે વળી ધનાશેઠે કોથરા મોટે કઈ જાય રાજા ક્યાંનું બધું લઈ લીધું તું સાણ સાણ પહેર્યો હોય તો કાવડી ક્યાં કઈ જાય એ કે તના ક્યાંથી કઈ જાય તનો કે મહારાજ આ ઘોડાને ભરોસો યુદ્ધ કરતા ની ઘોડા ખોટા છે કે ક્યાં આ મને હે ને કે હું તમને કહી દેવાનું કીધું ને અને મને બેઠા ભાગ દઈ દીધો વળી રાજાએ બે ઝાપટું મારી હિંજા અને તનાને ક્યાં હારણ કામ પાઈને કાઢો દરિયાને કાંઠે બિહારો મોજા આવે જાય ગણે તનો કે જેવી તમારી મરજી એટલે તનો તો કોથરો પાછળ બેઠો તો મોજા આવે જાય ગણે તો ઓલા વિદેશ થી માલ લઈને જહાજ આવે હિંજા મોજામાં વિક્ષેપ પડે તને વાંધો લીધો એ કે આયા નહીં એ કે કા એ કે રાજાએ મને મોજા કરવા બે આમાં ફેર આવે તો એ મને ફાંસી અસરાવે કે તો અમારા ધનાભાઈ અહીંથી બીજે જાય એમ નથી તો શું કરું કે તમને થોડું કમિશન દઈ તો કે તો આવવા દો વળી થોડાક વાર થયા રાજાને પૈસાની ખેંચ પડી એ કે બિરબલ ને કે પૈસા નથી શું કરશું બિરબલ કે ધનાશેઠ ને બરકો અરે કે ધનાશેઠ ને ક્યાં પણ કે તો ભાઈ ને ગામ ભાઈ ને કહેતો કે બરકો ખરા ધનો ઓલે મેં હુકમ કર્યો રાજા એટલે એના નોકર નું કીધું એ કે રાજા ને પૈસા ની ભૂખ હોય લઈ લ્યો ની એને દઈ દે આપણને તો બનાવતા આવડે એમ જે ભ્રષ્ટાચાર છે જેને આવડે છે એ ખતમ કરી શકે નહીં અને બિરબલી કોણ ખબર અધિકારી અધિકારી ને બધી ખબર તમે પૂછજો કઈ અધિકારી માં કામ કરાવવા જાવ ને તે તમારે એને કહી દો સાહેબ તમારું થાય લઈ લ્યો અને આ તમારે કરવાનું હે એટલે ફટોફટ કરી દે એને આવડતું જ હોય આ ભ્રષ્ટાચાર કેવી રીતે ખતમ થાય ક્યારેય ન
आखी परिस्थिति आवी है। तमे कदा सुधारवा निकलो तो सुधरे एम नथी। आवी स्थिति में देश की व्यवस्था केवी हाले तमे कहोजे, अने छता मोटामां मोटो देश आजे तमे कोई कहता होय तो तमे जुओ पेट्रोल मोदी साहेबे शू कर्युं खबर, ई डब्बा लईने निकळ्या एक आ पेट्रोल मोंघू पड़े, कांग्रेस की सरकार खोटी है, $120 से आ भाव पे हितोतर भाव नु पेट्रोल वेचे, हवे छेले घटीने $29 थया, छता एने पेट्रोल में कई ओछू न कर्युं, जुओ तमे, अने एनी तेजूरी भरी लीधी अने आपने भिखारी करी नाखी। आ आ रेलो आव्यो आ भाजप खराब एम बोलू कोण खबर, सीटी वाला बोलया, कई बोलया खबर, वरसाद थयो खाडा पड्या नी, खाडा मालवा टेवायेला नहोता, आपणे तो तड़ सड़ता हता कायम। छोकरो हवारे मांगे बापा पेट्रोल पुरावो, बापो सापो वासे ए के हारू $40 छे अने आ मोदी कटाड़तो नथी, एटले मीला खराब केवा। आ बे मुद्दा, त्रीजो जीएसटी आव्यो, जीएसटी आव्यो ने एटले वेल पेला वेलो रेलो एने आव्यो, हुं कागरिया मां काई का जाणता नहोता, एटले परबर ओला सेल्फ टेक्स ना इनकम टेक्स वरन पण सीए पण जाऊं पड्यु, एटले परिस्थिति हुं थई, एटले एने खराब कीधो ने के सीटी वाला नहोता कहता, आपणे तो परबर ज कहता था के आ सरकार नो हाले। आवी स्थिति है, હવે આવી સ્થિતિમાં આપણે શું થાય તમે કહો છો? એટલે આ બધા છે ને, આપણે ભારત એક એવો સુખી સમૃદ્ધ, અમારે એકદમ નિશાળ બની ને નિશાળ, પછી લાઈફ ફાળો રાજકોટ વાળો બનાવી 45 લાખ ના ખર્ચે, તો એને મને એક ફોન કર્યો, મને કે દેવરાજભાઈ ક્યાં સુવો, કીધું વાડીએ છો, એ કે આ લોકો ઇંગ્લેન્ડથી આવે હે અને એને ખેતીવાડી જોવી હે, ગામડું જોવું છે, એ તો આવો, અમે તો ગામડામાં જ રહી છીએ, તો આવ્યા, તો 5-7 ગાડીઓ લઈને ઓલો ભૂરિયા લાંબાઓ હાથ લુવા કાગળ લેતા આવ્યા, થમ્સઅપની બોટલ લેતા આવ્યા, બ્રેડ લેતા આવ્યા, એવું બધું લેતા આવ્યા, અમે અહીંયા રીંગણાનો ઓરણ, બાજરા રોટલા, છાસ ને પાપડ ને એવું હાદું રાખ્યું હતું ડુંગરી, તો આવ્યા ને તો આપણે વાત વાતમાં પૂછે ક્યાં નાખવું, એમ આપણે મેં નાખ નહીં ભાઈ ગમે નહીં, કારણ કે આપણે તો એવું જીવેલા હોય, તો ફોટા બધા ના પાડે, એ તો આ ફોટા હું કામે પાડો, એલા એ કે ત્યાં કઈ નથી, આંબલી નથી, વાડ નથી, મીઠો લીમડો નથી, કઈ નહીં, પછી ખાવા બે રહ્યા ને લગ્ન બ્રેડ ના પડીકા તોડ્યા, પેલી વાર જોઈ કે તો ખાવશો હું, ઈ કે પેકિંગ તમારું પેકિંગ આવે ને, ઈ કીધું પેકિંગ તમને, અમે તો તમને સુખી ગણી છીએ, તો બિસાડા કે અમે નથી સુખી, તમે જુઓ, કીધું કા, એ કે અમારે તો પેકિંગ માં આવે ખાય ને, ઘરમાં જેટલા હોય ને એનું મન પડે ખાય, કીધું એવું હોય, હા તો બાજરા નો રોટલે વેરગો એક પૂરો કર્યો ને બીજો ઉપાડ્યો, ખાતો ખાતો કે આનું મશીન, કીધું એ ઘરે, એ કે જોવું હે કે તો ત્યાં જવું પડે, અને આવ્યું તે દૂર નું જેટલું વહેલું ઉઠે ને એવી થપી માર દે, આ આપણી વાસ્તવિકતા છે, વિદેશમાં આવું નથી, આપણે જે ભેગા બેન ખાઈ ને એવું એ ખાઈ નથી, એટલે આ વાસ્તવિકતા છે, અને મોદી સાહેબ અહીંયા હાડે ખરેખર જો તમને કહી દઉં, આપણે જીવાડે છે કોણ ખબર, અહીંયા રાજા નો રાજા તોય આ વ્યવસ્થા હાલે, તોય આ વ્યવસ્થા હાલે, શું કરવા ખબર, આપણો ભગવાન કોણ ખબર અને આપણો રાજા કોણ, સૂર્ય, સૂર્યથી 5 વસ્તુ ઉત્પન્ન થઈ, હવા પાણી અગ્નિ જમીન આકાશ, અને એ 5ની જ જરૂર પડે, તમે જુઓ આપણે શ્વાસ લઈ છીએ ને, એ તો હોસ્પિટલમાં દાખલ કરો તો એની ખબર પડે પ્રાણવાયુની કિંમત શું, આપણે એની કિંમત સમજ્યા જ નથી, પછી તમને પાણી ન મળે ને પાણીની ખબર પડે, વિદેશમાં તમે જાઓ ક્યાંય મફત પાણી પીવું નહીં મળે તમને, આપણે તો અહીં સેલું ટપવા મૂક પાણો કરીને, પછી ખાવામાં એમ તો આ 3 વસ્તુ જેને મળે ને એ ક્રાંતિ ન કરે, શાંતિથી જીવી શકે, અને ભારત હંમેશા માટે શાંતિથી જીવશે, તમે જોજો, કારણ કે આ 3 વસ્તુ આપણને મફત મળે છે, આપણે વાયર જતા હોય ને તો વાયરમાં આમ ઘીહોણા લટકતા હોય ને, ઓલાવને તો ઘીહોણાનું શાક દો એટલે એનો સ્વાદ આવે, મોમ આવે, બીજું કાંઈ નહીં, પેટ ભરવા જ ખાય, ખવા જ કાંઈ નહીં, અને આપણે તો ડાયર જરા ખારી હોય કે ખાટી હોય બીજી લે, કારણ કે આપણે હમી નજરામાં ઉત્પન્ન થાય છે ને, આ પરિસ્થિતિ છે, જ્યારે વા ઓલું છે નહીં, તો આપણો ભગવાન કોણ છે, આવડો આ સૂર્ય, અને એને કારણે તમે જો એક જ ખાલી જરાક પ્રેશર પડે ને, પૂર્ણિમા દરિયામાં ભરતી કામ આવે, સર્વે કર્યો તમે કોઈ દી કે દરિયામાં પૂર્ણિમા શું કામ ભરતી આવે, ચંદ્ર તેથી નીચામાં નીચો આવે, ભારતીય જે ગુરુત્વાકર્ષણ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પડશે ને, એની માથે પ્રેશર થાય એટલે પાણીને સાઈડમાં જવું, આ વૈજ્ઞાનિક તથ્ય છે, આપણે હું અટાળે ઓમાં માથા પટકારતા હતા બીજે, આ વાસ્તવિકતા છે, તો ભારત ક્યારેય દુઃખી નહીં થાય, નીતિ ઘડે જેને કારણે આપણને અસર પડે, 100% અસર પડે, આપણને પાટીદારોને અસર પડી છે એમાં બે મત નહીં, આપણે સ્વીકારી છીએ, તો સરકારે એના ઉપર પણ વિચારવું જોઈએ।
આપણે એમ નથી માનતા કે ઓલો સમાજ દુખી થાય, એ પણ સુખી જ રહેવો જોઈએ. બધા સુખી હોય તો જ આપણે સુખી રહી શકીએ. પણ પાટીદારો જે પ્રગતિ કરી એના કારણો આવા છે, અનેક કારણ. એક કારણ નું હોય, તમને ડાયાબિટીસ થાય ને પરભરી રાતો રાત ન આવે, કઈ લાંબા ગાળાની હોય ડાયાબિટીસ થયા પછી બધાય આવે ને એમ. આ બધી વસ્તુ આખી સામાજિક એવી છે, શરીરના બંધારણ છે. તો આવી પરિસ્થિતિની અંદર આવી સરકાર આપણે પ્રગતિ કરી છે, એમ નથી કર્યા પાટીદારો પ્રગતિ નથી કરી, દેશે પ્રગતિ. અને દેશમાં એક વ્યક્તિનો હિસ્સો નથી ભાઈ, બધાના હિસ્સા હોય. આજે કોઈ આપણે કોઈ ખરાબમાં ખરાબ માણસ, ભાઈ એનામાં એક ગુણ હોય લીધા જેવો. તમે જોજો, સર્વે કરજો. આ દેશની અંદર અંગ્રેજો નો આવ્યો ને તો હજી આપણે પોતિયા વાર્તા હોત. શું કરવા ખબર? એને શિક્ષણ ઉદ્યોગના આરોગ્ય દાખલ કર્યું. અને છેલ્લે ગાંધીજીને એને દેશ કોઈ પણ ત્યારે એને એમ કીધું હતું કે અમારું નથી તમારું હે, તમારે ભોગવવાનું છે. આ પરિસ્થિતિ છે. આજે જો આપણે શિક્ષણ નો આવ્યું હોત ને તો આપણે વિકાસ નો કર્યો હોત. શિક્ષણ થી હું થયું આપણે કહેવાય છે કે જાયના કરતા જોયું ભલું. તમે નજરે જોવો ને એટલે મગજમાં બેહે. આપણા ત્રણ નેતા અહીંથી એમ કે આપણા આપણે મોદી સાહેબ બીજા રાજ્યોમાં જઈને શું કે ભાઈ અમારું ગુજરાત વિકાસશીલ, કોણ કપાસ વાવે કોણ મારુતિ ની, પહેલું ટાયર અમે કબાડીમાંથી લઈશ. શું કરી કેવી રીતે લીધું ખબર હોય ને? આ સ્થિતિ એ હું એક વખત મેં પ્રવચન આપ્યું ને, દિલીપ છંદાણી હોતા હતા, કૃષિ મંત્રી હતા. મેં કીધું ડુંગળીનું જ કીધું કે ડુંગળી અમારી સરકાર રૂપિયામાં લઈ અને ડોલરમાં વેચે છે અને 1100 રૂપિયાની મણ વેચે છે. અને કેવી રીતે વેચે ને એ મેં કીધું. તો પ્રવચન મેં પૂરું કર્યું પછી દિલીપભાઈ મારી પાસે, ભાઈ કે અમારી માહિતી તમારી પાસે કેમ? મેં કીધું સાહેબ આ તમારે રાખવાની છે, તમે નથી રાખતા એટલે મેં લોકો સામે મૂકી દીધી. શું થયું? આપણે ડુંગળી તમે જોજો, ડુંગળીનો જે ખેડૂત હોય કે વેપારી હોય માંદો જ હોય, અટાડે ભાવ વધ્યા એટલે તમે ગણતા નહીં, એને તૈન વરા ફેંકી દીધી, તઈ એને ભાવ મળ્યા. આ સ્થિતિ છે. તમને જો ધારે ને તો આપણે મોદી સાહેબ એક પ્રશ્ન કર્યો ખબર? હા દિનેશભાઈ આવ્યા હે તો આપણે એને તાલીઓથી વધાવીએ. તો આ બધી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિની અંદર જોવો ને તો ધારી કરી શકીએ આપણે ધારી, પણ આપણે નાક દબાવતા આવડવું જોઈએ તો જ મોટું ખોલે ને કે ખોલે નહીં. તો અહીં મારું પ્રવચન રોકાવું છું અને આપે મને સાંભળ્યો એ બદલ આપનો આભાર. દિનેશભાઈ કઈક કહે, અરે હવે ક્યાં ચાલુ રાખે દિનેશભાઈ? તો આવી પરિસ્થિતિની અંદર પછી મારે એકને જ વહેલા કરવાનું વહેલા. તો આવી પરિસ્થિતિની અંદર તમે વિચાર કરો કે આપણે આંદોલનની જરૂરિયાત ઊભી થઈ. આજે આપણી પાસે આપણે એમ કહે ને કે ભાઈ આ સમાજ અહીંયા પૂગ્યો અહીંયા પૂગ્યો. હું તો એમ માનું છું 10 વર્ષ પછી આપણા છ ને એથી આગળ છે પ્રગતિ છે. શું કરવા ખબર? તમે આયોજનથી સારું જીવી શકો મેં કીધું ને પહેલા. હવે આપણે શું થાય ખબર? 10 વર્ષ પછી આપણી પાસે મિલકત વધવા માંડશે. ગામડાની અંદર જો ગામડા ખેતી કરવી નથી, હું તમને ખેતીનો બહુ સરસ દાખલો દઉં. ખેતી ખેતી આપણી પાસે શું કરવા કોઈ વિચાર્યું તમે? કાયદાને કારણે સરદાર પટેલે એમ કીધું હતું ખેડે એની જમીન ને રીએ એનું મકાન. પછી એમાં કાયદો કર્યો તો ખેડૂતનો દીકરો જ ખેતી લઈ શકે, ખેડૂતનો હોય તો લઈ શકે નહીં. મોદી સાહેબ પેલા વડાપ્રધાન બનીને આવ્યા ને એટલે જમીન નહીં દાતા. તમે છાપા વાંચ્યું છે જમીન અધિગ્રહણ, જમીન અધિગ્રહણ એ કાયદાને અડે એટલે 10 વર્ષમાં આપણી પાસે જમીન વહી જાય. શું કરવા? આપણા છોકરાને ખેતી કરવી નથી. તમે જુઓ અટાણે ફણે છે એને ખેતી કરવી નથી કરવી. તો કેવી રીતે વહી જાય? કેશુબાપાની સરકાર 95માં આવી અને નવી શરતની જમીન જૂની શરતમાં કરી તો જે હરિજનોને ભૂદા નહીં પાતા એ કેટલા રહ્યા? વેચાઈ ગયા ને. તો આપણી પાસે જે જમીન હતી, મને એક દાખલો એક ભાઈ મળ્યા ને ખાવડીના, એને મને વાત કરી, મને કે દેવરાજભાઈ અમારે જમીન છે ને 10-12 ગામની અખારત થોડીક જમીન, પછી કે રિલાયન્સ એની એસઆરએ લીધી. તો એને એક મીટિંગ કરી, મીટિંગ કરી એટલે કલેક્ટર અને 10 ગામના ખેડૂતો અને રિલાયન્સમાંથી પરિમલ નથવાણી બેઠક કરી. એટલે એને શું કીધું 10,000 વીઘો જમીન હાલતી. એટલે એને એમ કીધું કે ભાઈ જો આ 10 ગામના ખેડૂતો જમીન વેચે ને પરિમલ નથવાણી કે તો બોલું કે બોલો બોલા કે હવે 10,000 હાલતા હતા ને એ કે 40,000 એટલે આવડાવો બધાય વેચી નાખી. દવા આવતા હતા ને 40 આવે એટલે શું થાય? બધાય વેચી નાખી. થોડાક વાર ધ્યાન હતા એવા ને એવા, કારણ કે જે ઓલા પૈસા આવ્યા એ કઈ આવડતું નહોતું તો ટકે કેવી રીતે? તો આ આપણી પાસે જમીન છે એ મોદી સાહેબ એમ કહેતા હતા આને કામ નથી કરવું, આને કામ નથી કરવું, આ જમીન આની પાસે લઈ ગયું.
आ जमीन उद्योगपति ने दी दियो एनु पाकु पेकिंग करो अने डॉलर में वेचो आ पास ने काम करी तो ताई एना वे एना को के कीधु साहेब आने अडो मा आखो भारत हरिक छे बार उभेला जे भाईओ छे ए झड़प थी अंदर आवी जाए। हार्दिक पटेल अत्यारे जेतपुर मा आवी पहुंचा छे, हमरा 2-4 मिनिट मा जावी जासे। तो मारे सबने विनंती छे जे भाईओ बार उभा छे ए झड़प थी अंदर आवी जाए। जे भाईओ ग्राउंड नी बार उभा छे एमने मारे विनंती छे के झड़प थी अंदर आवी जाए। आया सभा श्रेष्ठी श्री वजूभाई आंबलिया तथा वीरजीभाई वेकरिया जे सभा श्रेष्ठीओ छे एमने पर विनंती छे के झड़प थी स्टेज उपर एमनुं स्थान लिए। તો આ પરિસ્થિતિ છે, આ આપણી પાસે મિલકત છે ને એ આ કારણે ટકે છે। હવે જો એ આપણી પાસે લેવી હોય ને એટલે શું કરે ખબર, 5 લાખ નો વિકલ તેવી ને એટલે 15 લાખ દીએ એટલે આપણે તો રાજીના રેડ થઈ જાય। પછી થાય હું આપણે આપણે ધંધામાં રૂપિયા રોકી, ધંધો આવડતો ન હોય એટલે બીજાને આવડતો હોય આપણને ખાઈ જાય, થોડાક વારમાં હોય એવા ને એવા એટલે પછી કરવું હું। જમીન છે ને જમીનભાઈ એ તમને સાવકાર ન કરે, એ જીવારે આઈછરો દે અને ખાવા દે, આ બે આઈટમ આપે। ખેતી આજે આપણે છોકરાઓ નથી કરવું, મોટા મોટું કારણ હું એ બીજા એ કમ્પેરિઝન કરે એટલે એટલો બધો એમાં નફો હોય નહીં। અને મહેનત વાળો ધંધો પાછો મહેનત કોઈને કરવી નથી, અટાણા છોકરાને હેગાઈ કરવી હોય તો શું થાય, એ ચોખી વાત કરે અમારી દીકરી ગામડામાં નહીં રહીએ, હવે સિટીમાં તો કાંઈ આપણે છે નહીં, તાજમહેલ કે રાલોની હોટલ કે રહેવા આવી જાય તો કરવું। આ પરિસ્થિતિ થઈ એટલે આપણે પાછું એક એક દીકરો હોય પૈણે નહીં એટલે કરવું, પાછી બે હા હું અમને પડે નહીં કદાચ ગામડે રાખે તો એટલે મારે ધક્કો હા સિટીમાં અને આપણે વરાટણ સિટીમાં કરે શું ખબર, સવારે ઉઠીને ઓને નડે એનું એક મુર્યું ગામડામાં એટલું ઓક્સિજન ઓલા પૂરું પાડે કોણ, ગામડા વાળા, ગામડાનો ભાભો જઈને એટલે સવારમાં શું કરે ખબર, સાહી નો સિંહો શાકભાજી નો ઠેલો બધું નહીં ખજે, ખીરમ ખીસમ 5000 રૂપિયા નહીં ખજે, પાછો ન્યા જઈને પાછો આવે ને શું કે દીકરા આલે અહીંયા રેજે ખાજે પીજે મોજ કરજે આલે ખાવડીએ, અને બીજાને શું થાય ખબર, ઈ કે આ બીજા ઈ જાય તો શું કરે ખબર, ત્યાં જાય તાન માગે ટિકિટ ના કાવડી લઈ પાછો હાલતો થાય કે કઈક દે, હવે શું થાય। આજે પરિસ્થિતિ બહુ વિકટ થઈ ગઈ છે, આજે આપણે સિટીમાં છોકરા મોકામ આપણે મોકલા છે એટલે આપણે ખબર છે કે એનું 75% ઓક્સિજન આપણે ગામડે થી પૂરું પાડીશું, ત્યાં કઈ પરબારા ધંધા પડ્યા નથી, અને આવતા સમયમાં તો હજી પણ આ પ્રોબ્લેમ થાય કારણ કે ટેકનોલોજી વધી ને, એક જીસીબી આવે એટલે 1000 માણસ ને બેકાર બનાવે, એક હાર્વેસ્ટર આવે તો 1000 ને બેકાર બનાવે, શું થાય રોજગારી આ બધા કે પૂરી કરો પૂરી કરો, રોજગારી કરે ક્યાંથી, ચીને ચીને મંદી ફેર નાખી, મંદી કેને નાખી, તમે કોઈ હિસાબ કર્યો, ઘીરે તમે ખાવાની થાળી બનાવો ને એ આજની તારીખે 10 રૂપિયામાં ટનાટન બનાવો, ઘીરે જઈને સર હિસાબ માંડી લેજો તમે 12 મહિનાનો દાણાનો બતોય, અને લોજમાં જાવ તો 200 રૂપિયા લીએ તો 190 નો નફો, વિચાર તો કરો તમે, અમે જોઈડ પહેરી જોઈ 1000 રૂપિયાની હે તો મારું રૂ તો 80 રૂપિયાનું જ છે, 920 રૂપિયા કેવી રીતે થયા, એ તો સરકારે કેવું છે ના કેવું છે કે 920 કેવી રીતે ભાઈ, બાપ વગેરે નો દીકરો કરે છે થાય થી રૂ વગેરે કાપડ થાય, સત્ય જ નથી કોઈ દી। 2 વર્ષ પહેલા અમારે અહીંયા ઉપલેટા ખાખુમાં હું કાપડ લેવા ગયો તો મારાથી કીધું રેમંડ ને અટાઈ ગયું, રેમંડ ને તો ઓલો ક્યાં 1200 રૂપિયા જોડ થાય, મેં કહ્યું આપણે નથી લેવી, મેં કા મેં કીધું અટા લાગી મેં ઉપલેટા ની ગાફા બજાર ના પહેર્યા હે, આ તો હમણાં આવ્યો આમાં એટલે મને કે દેવી જ છે, મેં કીધું આપણું કામ નહીં, મેં કા એ કે હું મેં કીધું મારું કઈ ગયેલો ને તે જોડી એ કાપડનો ટાક હોય દાંત કાઢવા મીનો મારા હું કે કા એ કે મારો બાપા આવ્યો પણ લઈ નહીં હતે કે બાપા કેમ કીધું પેદા અમે કર્યો પણ એને મેં અમે ઉપલેટાની ગાભા બજાર ના કપડા પહેરીને પીને મોટો કર્યો એ કેવી રીતે લઈ હતી, આ સ્થિતિ છે। જો આગળ સરકાર ભાવ લખે ને ગમે એવી આઈટમમાં એટલામાં પડી ને એટલો નફો ને એટલી વેચવી તો તમને ફાયદો થશે, એ નહીં વેચે નહીં કરે, તમે જોજો છે ને નજર આમે કાપડ બનાવવું હોય રૂ પેલા જોઈ, તો મોદી સાહેબ એમ કીધું 2022માં ડબલ ભાવ કેવી રીતે ખબર, ભાવ કેવી રીતે દે ના માંડવી નહીં વેચવાની, તેલ કાઢીને વેચવાની, મરચા નહીં વેચવાના સફળી વેચવાની, હાલે બટાટા નહીં વેપારી વેફર વેચવાની, અરે કાકા બધા તો હુંડલા લઈ લઈને હમા ફટકા
વિચારસરણી આપણી પર ઠોકી બેહાર હાલે આવું છે અને આખો દેશ અલગ ડોલક તમે જોવો મોદી સાહેબ આવ્યા પછી બધા આખા એના કર્મચારી ને બી કોઈ હવારે મોદી સાહેબ હું ફટાક્યો ખોડે ખબર નહીં કાળું ધન મેં તમને ઉછી ના દીધા હોય ને એ નો આવે તો આ તો વિદેશી ફોર્મ્યુલા આપણા પૈસા ગયા પડ્યા એ આવે એ કે બધા ખાતા 15-15 લાખ અને આપણે યાર ફદુડા તાલ્યું વગાડી હા આવે છે ઉસીના દીધા એ નો ઓલા આવે આ બધી આપણને સપના એવા બતાવ્યા ને કે વાત જવા દો રાતનો રાજા પરથરી હોય દિનો અવાર ભોય હોય કવિ એ વાતો કરે સ્ટેજ ઉપર મારી કોઈ કે 2000 કરોડ દીધા 1500 કરોડ દીધા પછી દેવાના જોયું ઓમ વાતું પણ દેવાનું બેવાનું કાંઈ નહીં હું થયું આ વાસ્તવિકતા હે તો આવતા સમયે જો તમારે આમાંથી નીકળવું હોય તો એમાં પરિવર્તન સિવાય ઉકેલ નથી આમાં લખ્યું જ છે જો પરિવર્તન અને પરિવર્તન આપણે જ કરવી પડશે એટલે વિશેષ કઈ ન કહેતા એટલું કહી અને વિરમુશું જય ભારત હવે કહેતા નહીં ખૂબ ખૂબ આભાર હવે આ સ્ટેજ ઉપર સમાજ શ્રેષ્ઠીને હું વિનંતી કરીશ કે પોતાનું સ્થાન લે ગોવિંદભાઈ ઠુમર જનકભાઈ પટેલ એડવોકેટ શ્રી કેશુભાઈ કરેડ જેઓ આ જમીનના આ જગ્યાના માલિક છે વલ્લભભાઈ પાદરિયા અને દિનેશભાઈ પાચાણી જે તાલુકા ઉમિયા સમિતિના પ્રમુખ છે જામકંડોળા વિસ્તારના આ સર્વે શ્રેષ્ઠીઓને વિનંતી કરીશ કે પોતાનું અહીંયા ડાયસ ઉપર સ્થાન ગ્રહણ કરે ગોરધનભાઈ રૂપાપરા એમને પણ વિનંતી કરીશ કે તેઓ અહીંયા ડાયસ ઉપર સ્થાન ગ્રહણ કરે જે આ બાજુ હાલો ગયા છે હવે થોડી જ વારમાં હાર્દિક પટેલ બસ થોડીક ક્ષણમાં આવી રહ્યા છે એ પહેલા થોડીક વાત આપણે રજૂ કરી દઉં આપણી જેતપુરમાં પહેલી જ સભા પાટીદાર અનામત આંદોલનની આપણે કરી રહ્યા છીએ આ પહેલા આ જેતપુર તાલુકામાં દેવકી ગણોડ ગામે આજથી બરોબર 10 મહિના પહેલા 21 ફેબ્રુઆરીએ એક આયોજન કર્યું હતું જબરજસ્ત આ આયોજન માટે 1 મહિના અગાઉ મંજૂરી માટે જે કઈ ડોક્યુમેન્ટ આપવા પડતા હતા એ બધા જ પૂરા કર્યા હતા છતાં પણ ઠેક સુધી લઈડા 3-4 વખત નિવેદનો પણ આપ્યા પણ છેલ્લે 2 દિવસ બાકી રહ્યા ત્યારે 144 લગાવી દીધી અને અમારી આ સભા રદ કરી એ વ્યક્તિ પણ આપણી સામે જ બેઠા છે દેવકી ગાલોના જેમણે એમ કહ્યું હતું કે મારે કદાચ 2 વીઘાના ઘઉં ગાઢવા પડશે તો પણ હું ગાઢવા માટે તૈયાર છું પરંતુ આ 144 લાગુ કરવાને કારણે આપણે એ સભા ન કરી શક્યા અને ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલ એ કે વાંધો નહીં આપણે ન સભા કરી શકી તો કાંઈ નહીં પણ એ ગામમાં ભોજનરામ બાપા જે સંત થઈ ગયેલા છે એના આપણે દર્શનાર્થે માર તો જવું જ પડશે અને નીકળ્યા અને બરોબર અહીંયા લગભગ 4-5 વાગે પહોંચ્યા અને એમની ઉપર રાજકીય લોકોના હિસારે જે હુમલો કરવામાં આવ્યો અને એમની ગાડીઓ જે રોકવામાં આવી એમની ગાડીઓ ઉપર જે સાય ફેંકવામાં આવી એમની ઉપર લાઠી પણ મારવામાં આવી અને ગાડી રોકવામાં આવી અને ત્યારે 28 જણા ઉપર જે આપણા જે પાટીદાર સમાજના દીકરાઓ હતા એ કાંઈ પણ કર્યા વગર એમની ઉપર 28 જણા ઉપર કેસ થયા અને 28 જણાની અટકાયત પણ કરવામાં આવી જ્યારે સામા પક્ષે જેમણે વિરોધ કર્યો હતો જેમણે હુમલો કર્યો હતો એવા એક પણ વ્યક્તિને અટક કરવામાં ન આવી આ દુઃખની વાત છે કેમ કે આ રાષ્ટ્રીય આ જે રાજકીય લોકો છે એ ખોટા ઈશારે
અને ખોટા લોકોને કારણે આજ આપણી ઉપર દમન કરી રહ્યા છે ત્યારે મારે તમને સૌને એ જ કહેવાનું છે કે સંગઠિત રહેજો સંગઠિત રહેશો તો કાંઈ પણ તમારા પ્રશ્ન હશે એનો આપણે પડકાર આપી શકશું આજે 28 જણાની કેસની ઉપર જ્યારે એક વકીલ આપણે રોકવાના થયા કે ભાઈ આપણા જામીન કરવા માટે શું કરશું કેમ કે આ લોકો તો આપણા સમાજના આંદોલન માટે બહાર નીકળતા ઘરેથી જો આમનું મોરલ ભાંગી જશે તો આગળની પ્રક્રિયા અટકી જશે અમુક સમય માટે તો એના માટે શું કરશું વકીલ ગોતવા માટે અમે નીકળ્યા કે આપણે સારા એવા વકીલને રાખીએ જેથી કરીને એમના જામીન થઈ જાય ત્યારે આપણા સમાજના એક સરસ મજાના વ્યક્તિ છે જેવો આપણી સામે જ છે જનકભાઈ પટેલ જેમને મેં કીધું સાહેબ તમારી ફી શું લેશો આ વ્યક્તિએ સીધું જેમ કીધું ફીની કોઈ વાત કરતા નહીં મારે કોઈ એવી ફીની જરૂર નથી મારા સમાજના જો બાળકો અને છોકરાઓ અને યુવાનો જો આવી રીતે કામ કરતા હોય સમાજનું તો આપણે સ્વીકારવાને એની ફી લેવાની હોય અને એ 28 જણાની જામીન એક પણ રૂપિયો લીધા વગર અને સતત 1.5 મહિનો જજુમાં અને એમને જામીન દેવરાવ્યા મારે આ તકે એ પણ યાદ તમને દેવરાવવાની જરૂર છે આ જામીન માટે સોલવન્સી પણ આપવાની થતી હોય ત્યારે આ જામીન માટે ત્યારે હું ગોતતો તો મેં કીધું આપણે જામીન ક્યાંથી ગોતશું ખાતાને બુકવાળા અને દસ્તાવેજવાળા લોકો ક્યાંથી ગોતશું ત્યારે એક ચમત્કાર જોવો બપોરના લગભગ 1.5 થયા જામીન માટે 50 થી 60 આપણા ખેડૂતો હાજર થઈ ગયા વગર ફોને અને ખબર પડી ખાલી કે આ મારા બાળકો મારા યુવાનો ફસાણા છે આ મારી ફરજ છે કે મારે આ ચોપડી લઈને જવું પડે અને મારા જામીન તરીકે ત્યાં ઉભું રહેવું પડે અને ત્યારે 50 થી 60 આપણા ખાતેદારો કે આ પેલા મારી બુક લઈ લો પેલા મારી બુક લઈ લો હું જામીન તરીકે પડું છું મારે જામીન તરીકે રહેવું છે આવો ઉત્સાહ મેં જોયો ત્યારે જનકભાઈ પટેલે એ પણ આપણી સામે જ છે એમણે આપણને ખૂબ મદદ સારી કરી અને સાથે સાથે આપણા ભાઈઓ પણ સારી મદદ કરી ત્યારે સોલવન્સી કોર્ટે નક્કી કરી કે દરેક આરોપી માટે 20,000ની સોલવન્સી આપવી પડશે તો વળી પાછો સોલવન્સીનો પ્રશ્ન ઉભો થયો આ સોલવન્સી માટે પણ એક યા બીજી રીતે જેટલા પણ ખેડૂતો આપણને સહકાર આપ્યો એ સૌનો આ પાસ સમિતિ જેતપુર આપ સૌનો આભાર માને છે અને આનંદ વ્યક્ત કરે છે કે આપણે સાથે એક છીએ આટલું કહી હવે દિનેશભાઈ તમે બોલ ખૂબ સમય જતો રહ્યો છે હાર્દિક પટેલ જે જસદણમાં એમની સભા હતી આ સભા જેતપુરની પૂરી કરીને બીજી એને સભા ટંકારામાં પણ હોય એટલે જે કાંઈ આપણે સન્માન સમારોહનો જે કાંઈ કાર્યક્રમ રાખેલો તો અમુક ના આપણે જે જ્ઞાતિનો એ સન્માન સમારોહ આપણે આ તકે મોકૂફ રાખશું એનું કારણ છે કે ટંકારા બીજી સભા હોય આ સભા પૂરી કરીએ તરત જ ત્યાં જવાનું હોય એટલે સમય બહુ ઓછો છે અને એ સમયમાં એમનું આપણે વક્તવ્ય સાંભળશું અને જે કાંઈ સમાજના શ્રેષ્ઠીઓ છે એક વખત એ સન્માન કરી લે અને જે કાંઈ સ્મૃતિચિહ્ન લઈને જો અમુક આપણા ખેડૂત ભાઈઓ આવ્યા છે એક એ સ્મૃતિચિહ્ન આપી દેશે બાકી આપણે જે કોઈ ખોટું ન લગાડતા કેમ કે ટાઈમ નથી એટલા માટે આ પ્રક્રિયા કરવી જરૂરી છે હીરો
कारण के एने कोई पण तमे धंधो करो ने एमां तेजी मंदी आवे, नौकरी करो नौकरी तो तमे हाइट वरे निवृत्ति आवे। तो आपणा गामडानी अंदर थी जे नौकरी धंधामां गया अने 60 वर्षे केवे छे ઉતરો અધિકારી કોડીનું, હારો હોય તો બોલાવે ન કે કોઈ બોલાવે નહીં, આ એક સામાન્ય સિદ્ધાંત હતો। તો આપ એ જે ગામડેથી સિટીમાં ગયા અને એને ગણિત, આપણે જાજાપાકના ખેડૂતો અભણ હતા, તમે જુઓ દરિયાપટ્ટાના અભણ હતા ને, એ વિદેશ ભાગી ગયા એટલે ડોલરમાં કમાવા મીડા, ખેતરમાં ધૂળ સૂતતા હતા અને કાંઈ નહોતું આવડતું, એ સુરત વહી ગયા એટલે ઝવેરાતમાં વહી ગયા, ભણેલ ગણેલા નોકરીમાં ગયા અને ઉદ્યોગ ધંધા કર્યા। ઉદ્યોગ ધંધામાં જે પવનની અસર પડી ને એટલે કોઈ મંદીમાં આવી ગયા અને કોઈ તેજીમાં આવી ગયા, જ્યારે નોકરી થતો ને એ નોકરીમાંથી નિવૃત્ત થયો એટલે એના છોકરા 11 થી 6 લગી ઓફિસમાં જતા હોય તો છોકરા લાંબા સડા પહેરીને દડા ઉલાડતા હોય, એના છોકરાઓને કઈ આવડતું હોય નહીં કારણ કે આખું ઘર બેઠા બેઠા ખાતું હોય। હવે એ લોકોને નાખવા ત્યાં ગામડે જે મિલકત હતી એને વેચી નાખી, ગામડે વેચી નાખે, ગામડે કઈ રહ્યું નહીં અને ઓલી મેલી મથરાવટી કઈ નતો આવડતું, ભણેલા ના પણ ભણેલા છેતરાણા અપણ ખાઈતા, તમે જુઓ અટાણે મિલકત કેની વાહે રહી, અપણ વાહે રહી, એટલે પરિસ્થિતિ શું થઈ, એટલે એને આંદોલન ચાલુ કર્યું। આજે આંદોલન હોય ઉત્તર ગુજરાતમાંથી એનો જન્મ થયો, તમે જુઓ આપણા આપણા કરતા જે એ બધા પાટીદારો હોય ને એ આપણાથી 20 વર્ષ આગળ છે। હવે પરિસ્થિતિ નિર્માણ થઈ, આજે આપણે હાર્દિકભાઈ અને લાલજીભાઈ ની વાત કરીએ કે એ બે આપણે નેતા છે, નેતાનો જન્મ શું કરવા થયો, સરકાર હતી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની 22 વર્ષ થયા, જેની અંદર લાલજીભાઈ અને હાર્દિકભાઈ એના જ કાર્યકરો હતા, એને મોદી સાહેબ ને એમ કીધું, મોદી સાહેબ અમારી જ્ઞાતિને પણ, આપણી જ્ઞાતિમાં બધા સમૃદ્ધ નથી, ઘણા બધા એવા છે કે જેને અનામતની જરૂર છે, તો આ લોકોએ મોદી સાહેબને વાત કરી કે ભાઈ અમારી અમારી આ જ્ઞાતિમાં આટલા લોકોને અનામતની જરૂર, તે મોદી સાહેબે એવું કીધું કે ભાઈ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે, આપણી સરકાર આવે ને તો તમને અનામતનું કંઈક વિચારે તો આપણું હાલે। હવે 2014માં કેન્દ્રમાં આની સરકાર આવી અને આને એમ કીધું ભાઈ અનામત, એટલે મોદી સાહેબે મોટું ફેરવી લીધું, પડખું ફેર્યા, કારણ કે રાજનીતિમાં આવું જ હોય, તો પડખું ફેર્યા એટલે બે હમા થયા, આપણી દુખતી નસ દબાવી, કારણ કે આપણે પાટીદારો સાથે આવેલા, શું કરો કે આપણે છોકરા ભણાવ્યા, આપણું શિક્ષણ આપણામાં હતું જ નહીં, શિક્ષણ પાટીદારોમાં હતું, તે પાટીદારો તો ધૂળ ફેરવી ફેરવીને જીવતા હતા, આ એની વાસ્તવિકતા હતી। હવે ભૈણા ભૈણા એટલે એને અનામતનો પ્રશ્ન આવ્યો, હવે નાખ જય સરદાર। મિત્રો આજે જેતપુર ની અંદર પરિવર્તન સભા, પરિવર્તન શા માટે, આગળ મિત્રો શાંતિ જાળવે, છેલ્લા 3 વર્ષ થી ગુજરાતની અંદર એક ક્રાંતિકારી વિચારસરણા સાથે આજે હાર્દિક પટેલ ના નેતૃત્વ નીચે જયારે ગુજરાતની અંદર ક્રાંતિ થઈ રહી છે, યુવાનો થનગનતા, યુવાનો જોમ અને જુસ્સા સાથે વાળા યુવાનો ગુજરાતની અંદર ન ભૂતો ન ભવિષ્ય થી એવું પરિવર્તન લાવવા જઈ રહ્યા છે, ત્યારે આ જેતપુર ગામની અંદર આ જોમ અને જુસ્સા વાળી જનતા એટલે જેતપુર ગામની જનતા। મિત્રો જેતપુર ગામને એટલા માટે અમને યાદ રહે કે અહીંથી પરિવર્તન 100% થવાનું છે, ત્યારે આ જનમેદની હજારોની સંખ્યાની અંદર આ જનમેદની અહીંયા આવી છે, આ 900 લક્ઝરી મૂકી લાવેલી જનમેદની નથી, આ 300 રૂપિયા રોજ આપી લાવેલી જનમેદની નથી, આ મોદીએ આપેલા ફૂડ પેકેટ વાળી જનમેદની નથી, આ પોતાની વેદના ને વ્યથા વાળી જનમેદની છે।
થશે. એક બાજુ ભાજપ તો એમ કહેશે 150+ કઈ રીતે ગુજરાતની અંદર પરિવર્તન થવાનું છે એનો હું તમને ઉદાહરણ આપું છું કે ગુજરાતની 6 કરોડ જનતામાંથી 5 કરોડ જનતા આંદોલન ચલાવે છે. પાટીદાર સમાજનું આંદોલન, કોળી પટેલ સમાજ, છત્રી સમાજ, બેરોજગારો, આંગણવાડી વાળી બહેનો, હમણાં રાજપૂત સમાજ, વેપારી સમાજ, કર્મચારી, આવા ઘણા બધા આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે એવો વિશ્વાસ બેસે છે કે ગુજરાતની અંદર 22 વર્ષથી જેને હિટલર શાહી ચલાવી છે, જેને તાનાશાહી ચલાવી છે, એની સામે જનતાએ અવાજ ઉઠાવ્યો છે. અને મિત્રો 150+ ની તો વાત એક બાજુ રહી, ચાલી ઉપર 41મી આવે દેવી તો એમ પાટીદારના પેટ ના મટી જાય. ગુજરાતની અંદર બેરહમીથી તંત્રનો ઉપયોગ કરી અને યુવાનોને માર મારવામાં આવે છે, અત્યાચાર. આ શેની લડાઈ છે? આ આંદોલન એક સમુદ્ર મંથન હતું, પાટીદારો તો નિમિત્ત બન્યા છે યુવાનોને જાગૃત કરવામાં. આ સમુદ્ર મંથન છે, આ મંથન માંથી એ ખેડૂતોનો અવાજ નીકળ્યો, બેરોજગારી માટે રોજગારીનો અવાજ નીકળ્યો, પાટીદાર સમાજનો અવાજ નીકળ્યો. હમણાં હાર્દિકભાઈ ખ્યાલ હશે કે સુરતથી પ્રજાપતિ સમાજ વિજયભાઈ રૂપાણી પાસે ગયા એટલે વિજયભાઈ રૂપાણી એવું કીધું કે તમે તો પરચુરણ છો, અલા પાણી વગરના રૂપાણી સાહેબ, તમને ખબર નથી કે જેનો ઇતિહાસની અંદર ફાળો છે, એક પ્રજાપતિ, એક દરજી, એક લુહાર, એક મોચી, એક દલિત, એક વાલ્મીકિ, એક પાટીદાર, એક ખેડૂત, એક કોળી પટેલ, આ બધા જયારે ભેગા થાય ત્યારે ઇતિહાસ બને છે, બાકી કોઈ એક સમાજ થી ઇતિહાસ બનતો નથી. મિત્રો હાર્દિક પટેલ શા માટે, જેને 9-9 માસ સુધી જેલ ભોગવી હોય, 6 માસ નો વનવાસ ભોગવો હોય, અને આ રામા રેડ્ડી જેવા, સમજી ગયા ને, રામા રેડ્ડી જેવા એ કરોડો રૂપિયાની ઓફર કરી અને સામ દામ દંડ ભેદ નો પ્રયોગ કર્યો, છતાં ટસ નો મસ નથી થયો ને, એટલે માટે હાર્દિક પટેલ ઇંગ્લેન્ડ ની અંદર મેચ ચાલતી હોય અને અહીંયા ભૂરીઓ કોમેન્ટ્રી બોલતો હોય અને હાર્દિક પંડ્યા ક્રિકેટ રમતો હોય અને કોમેન્ટર હોય, એ હાર્દિક પંડ્યાને ભૂલી અને હાર્દિક પટેલ બોલે છે ને, એટલા માટે હાર્દિક પટેલ. કેટલાય દેશના વડાપ્રધાનો, મિત્રો હમણાં એક બાબરા ની અંદર સભા કરી હતી તો બાબરા ની અંદર 50,000 માણસો ભેગું થઈ ગયું, તો મોદી સાહેબ ને જોવાઈ ગયું છે રાત્રે ટીવી ફૂલ થી. ઓલા પીએ ને કે રેવા દે મારે જોતા, કે નહીં સાહેબ જોઈ લો એક વખત, આ હાર્દિક છે. પરાણે દેખાડ્યું, રાતે ને રાતે જાહેરાત કરવી કે ગુજરાતમાં મારી 28 સભાઓ થશે, આ તાકાત છે, એટલા માટે હાર્દિક પટેલ સહિયારા પ્રયાસ થી લડવાનું છે આવનારા દિવસો ની અંદર. મિત્રો આ યુવાનોને તોડવા માટે સામ દામ દંડ ભેદ નો પ્રયોગ કર્યો. મિત્રો માં ઉમા ખોડલ ની કૃપા હોય, આ ગુજરાત ની અંદર એક પણ યુવાન ટસ નો મસ નથી થયો ને, યથાવત આંદોલન ચાલે છે. ચૂંટણી નજીક છે ત્યારે બટન દબાવતા પહેલા 14 પાટીદારોને યાદ કરજો જેને શહીદી ઓરી છે, એ મયુર પટેલ ને યાદ કરજો જેને શહીદી ઓરી છે. મિત્રો હજારો યુવાનો ઉપર કેસ કરી નાખ્યા છે, વાત એ 2 નંબર ની છે, પણ યાદ કરજો આપણું સ્વાભિમાન ઉપર ઘા કર્યો છે અને આ સ્વાભિમાન ની લડાઈ છે, આ ખુદદારી ની લડાઈ છે, આ લડાઈ સહિયારા પ્રયાસ થી લડવાની છે. હું જે જેતપુર ની અંદર અમારા જામીન થયા છે એ બધા ઋણી છું સદાય, કારણ કે મિત્રો મારે જેતપુર માટે એટલા માટે ગૌરવ છે કે અમારે જામીન ગોતવા નતું જવું પડ્યું, જામીન અમારી રાહ જોઈને બે હતા, એટલા માટે સેલ્યુટ ફોર જેતપુર. આવું નવું સંગઠન જાળવી રાખજો, ધર્મ અને સમાજ બે ની અંદર સંગઠન જળવાઈ રહેશે. તમામ મિત્રો સહિયારા પ્રયાસ થી આવનારા દિવસો ની અંદર સહિયારા પ્રયાસ થી સમાજની લડત જ્યાં સુધી અમારામાં લડવાની શક્તિ છે ત્યાં સુધી લડતા રહેશું, તમે સહયોગ આપતા રહેજો. ભારત માતા કી જય, વંદે માતરમ.
समाज श्रेष्ठियों ने विनती करी कि हार्दिक पटेल नु सम्मान करे श्री वज्जुभाई अंबलिया तथा एमना आखी टीम ने हूँ विनती करू छू कि हार्दिक पटेल नु सम्मान करे। जे ग्राम्य ना जे कन्वीनर छे एवा जेतलसर गाम ना स्मृति चिन्ह लाइवा छे हूँ एमने पण विनती करू एमनी टीम जे स्मृति चिन्ह लाइवा छे हार्दिक पटेल अर्पण करे। हार्दिक भाई ने एक बात रजू करी दऊं कि जरा 28 अपना पाटीदारों ऊपर जरा केस बनो तो 21 बे आज थी 10 महीना पहला त्यारे 28 अपना पाटीदार दीकराओं ने जामीन अपाया एक पण पाय लीधा वगर निस्वार्थ भावे एवा श्री जनक भाई पटेल ने एमनु सन्मान हार्दिक भाई पटेल पोते करे। शैलेश भाई जय सरदार, जय जय सरदार। समय बहु ओछो छे परंतु वाल्मीकि समाज, क्षत्रिय समाज, ब्रह्म क्षत्रिय समाज, सिंधी समाज, दलित समाज, भरवाड रबारी समाज अने पाटीदार समाज ना अग्रणी कोड़ी समाज, दर्जी समाज, खाट समाज आ समग्र समाज अहीं हार्दिक पटेल नु सन्मान करवाना हता पण आगळ एमनो कार्यक्रम होय एटले आया ए मुलतवी राखवामां आवे छे। हवे आगळ नु कार्यक्रम राबेता मुजब चालू करशु। हवे हार्दिक पटेल ने हुं विनंती करीश एना सभा सूचक अने पाटीदारों ने जोम अने जुस्सो वधे एवुं प्रवचन आपे। આજે જેતપુર ની અંદર આયોજિત સભાની મંજૂરી આપવા માટે પહેલા તો પોલીસ તંત્રનો આભાર માનું અને અહીંયા પધારેલા તમામ સમાજના આગેવાનો, પાટીદાર મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, માતા બહેનો બધા પધાર્યા। કુદરતની કરામત પણ એવી છે કે તડકો નથી, કેમ કે દિવસે કરવાનું હતું એટલા માટે આપણે કુદરત પણ સહયોગ આપે છે, માવમા કોડલ સહયોગ આપે છે, કેમ કે ખબર છે કે વિજય આપણા લોકોનો થવાનો છે। ઘણા બધા સમયથી જેતપુરની અંદર કાર્યક્રમ કરવો હતો પણ સમય સૂચકતા એવી હતી કે આયોજનના કોઈ ઠેકાણા નતા, કેમ કે આખા ગુજરાતની અંદર ફરતા હતા। જેતપુરની અંદર લગભગ અત્યારે ગામડાથી સંખ્યા વધારાઈ હશે, કેમ કે બધા ખેડૂ છીએ આપણે, એટલે બધા ખેડૂને પેલા થોડાક અભિનંદન આપું કે બધાનો 1500 રૂપિયા કપાનો ભાવ બધાને મળી ગયો, 1000 રૂપિયા મગફળીના મળ્યા,
गामडे गामडे पाक वीमो खूब सारी रीते मळी गयो। ट्रेक्टर बियारण दवा के खेती ने लगता कोई पण साधन लो एटले सरकार अमे 80% सबसिडी आपे। अने गुजरात नो खेडूत एटलो सुखी समृद्ध थई गयो के लगभग 12 महीने એટલે કે એક વરામાં 13-14 લાખ રૂપિયા આરામથી કમાઈ લે। આ બધા ખેડૂતોની વાત છે। અહીંયા યુવાનો ઘણા છો, બધાને શુભેચ્છા આપી છે કે બધાને સરકારી સ્કૂલ અને કોલેજમાં ભણવા મળે છે અને બધાને સરકારી અને સ્કૂલ કોલેજનું ભણીને બહાર નીકળીને તરત એને સરકારી રોજગાર મળે છે। બધા તમે અભિનંદનને પાત્ર છો, તમને બધાને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે, કેમ કે હવે ખાલી આપણે અભિનંદન જ લેવાના છે, કાંઈ કરી શકીએ એમ તો આપણે છીએ નહીં, કેમ કે આપણને આદત પડી ગઈ છે ગુલાબી કરવાની। આપણને આદત પડી જઈ છે ખોટું બોલે અને ખોટું સાંભળવાની, અને આપણું ભવિષ્ય કયા ક્ષેત્રમાં આગળ ચાલે છે, આપણું ભવિષ્ય કેવી રીતે ધૂંધળું બનતું જાય છે, આ બધા પ્રશ્નો આપણી નરી આજરે આંખે હોવા છતાંય આપણે એના વિશે કાંઈ પણ બોલવાની તસ્તી અને ચેડા નથી લેતા। ગુજરાતની અંદર 25-25 વર્ષથી આપણે સત્તામાં એ લોકોને બેસાડ્યા, આપણે એની પાસે ક્યારેય પણ એવું નથી માંગ્યું કે અમને આ આપો, ફલાણું આપો, ઢીકણા આપો। આપણે એની પાસે સ્પષ્ટ વાત કરી કે ભાઈ પાટીદાર સમાજ આંદોલન ચલવે છે તો એને અનામતની જરૂર છે, શા માટે? તો કે એને રોજગાર અને શિક્ષણ યોગ્ય રીતે નથી મળતું। આપણે એની પાસે અનામત માંગી, ખેડૂતોએ શું માંગ્યું? ખેડૂતોએ કહ્યું અમને કપાનો અને મગફળીના ટેકાના ભાવ આપો, મતલબ વ્યવસ્થિત ભાવ આપો જેનાથી અમે કરેલી મહેનત રંગ લાવે, અમે અમારા દીકરીના દીકરાના સ્વમાન બેન લગ્ન કરાવી શકીએ, અમે અમારા યુવાનોને યોગ્ય શિક્ષણ આપી શકીએ અને સમાજની વચ્ચે ઈમાનદારીથી જીવી શકીએ, એવું ભવિષ્ય બનાવી શકીએ। ખેડૂતોએ આ માંગ્યું, યુવાનોએ માંગ્યું અમને માં સરસ્વતીનું યોગ્ય શિક્ષણ આપો, અમને રોજગાર આપો। પણ આ ત્રણેય લોકોએ, પાટીદાર હોય, ખેડૂત હોય કે યુવાનો હોય, એમણે સરકાર પાસે માંગણી કરી, એના બદલામાં સરકારે આપણને ગોળીઓ, જેલ અને લાઠીઓ આપી। આપણને આદત પડી ગઈ છે વારંવાર જુઠ્ઠું સાંભળવાની, ગુલામી કરવાની, અને આપણું કઈ ન સારું થાય તો કઈ ની ઘરે બેસી જવાની, પણ ક્યારેય લડવાની તાકાત આપણી અંદરથી ઊભી નથી થઈ। આપણે એ ભારતીય જનતા પાર્ટીમાં હતા જે ભારતીય જનતા પાર્ટીમાં કેશુ બાપા હતા, આપણે એ ભારતીય જનતા પાર્ટીમાં હતા જ્યાં સૌજીભાઈ કોરાટ હતા, આપણે એ ભારતીય જનતા પાર્ટીમાં હતા જ્યાં કાશીરામ રાણા હતા, આપણે એ ભારતીય જનતા પાર્ટીમાં હતા જ્યાં અટલ બિહારી વાજપેયી હતા, આપણે એ ભારતીય જનતા પાર્ટીમાં હતા જ્યાં વલ્લભ કાકા અને પોપટ કાકા હતા, આપણે અમિત શાહ જેવા ગુંડા અને લુખારી ભારતીય જનતા પાર્ટીમાં નથી। આ મગજમાં ઉતારી લેજો, એ ખેડૂતોની પાર્ટી હતી એટલા માટે આપણે એની સાથે હતા, ઉદ્યોગપતિની પાર્ટી છે એટલે આપણે એની સાથે ન હોઈ શકીએ। આપણી વેલ્યુ શું? ચૂંટણી સમયે આપણે શું સારું કરી શકીએ એના હિસાબ આપણી સાથે ક્યારેય નથી લીધા। આપણી વેલ્યુ કોઈ નથી, આપણી વેલ્યુ ફક્ત ચવાણા ગાંઠિયા ભજીયા ને બુદ્ધિ ગાંઠિયામાં રહી છે। 4 વર્ષ ને 10 મહિના જનતાનું કઈ ન વિચાર્યું અને ચૂંટણીના 2 મહિના સોસાયટી સોસાયટી ગામડે ગામડે ભજીયાના તાવડા ચાલુ કરી દીધા, એટલા તો મૂર્ખ સમજે છે આપણને, કોઈ જાગ્યું નહીં અત્યાર સુધી। આમાં કોનો દીકરો સરકારી નોકરી કરે છે આ ઊંચો કરો? કોઈનો દીકરો નહીં। નોકરી કરવી હતી ડિસ્ટ્રિક્ટ બેંકમાં, પણ ત્યાં 25-30 લાખ રૂપિયા આપીને કરવી પડતી હતી। આ પરિસ્થિતિ છે આપણા લોકોની, આપણી પરિસ્થિતિ સમાજના ભવિષ્ય બનાવવાની જગ્યાએ સમાજનું ભવિષ્ય ધૂંધળું કરવાની થઈ ગઈ। રાજ્યની અંદર રોજ બરોજ અલગ અલગ પ્રશ્નો બને,
गैस नो भाव, तेल, पेट्रोल डीजल, खांड चोखा दाल जे जीवन जरूरियात वस्तुओ छे एनो भाव रोज बरोज वधतो जाय छे। तमे ए समझो કે જ્યારે થોડોક પણ ભાવ ગેસના બાટલાનો વધતો 350-355 થતા તોય આપણે ગેસનો બાટલો લઈને ગામડામાં નીકળી પડતા કે વાવ મગભારી થઈને ફલાણું થયું ઢીકણું થયું, અથવા 750 રૂપિયાનો બાટલો મળે છે તો એક પણ મહિલાઓ રોડ પર નથી નીકળી। હું હજુ પણ કહું છું આપણે જે થાય છે એને સહન કરો, કે આપણને સહન કરવાની આદત પડી ગઈ છે। સહન એવું ન કરો જે આપણું ભવિષ્ય બગડતું હોય। આપણી વેલ્યુ બતાવો, આપણે કોણ છીએ, આપણે જનતા છીએ, જનતાનો પાવર શું, જનતા ક્યાં વોટ કરી શકે, શું થઈ શકે, આ બધું જ્યારે જાગશું સમજશું તો લોકોને ખબર પડશે। વોયા કોઈને આપણે કોઈ ચૂંટણી લક્ષી ભાષાઓ કરવા કે ભાષણો કરવા નથી આવ્યા, સભાય નથી કરવી, આપણને હારું હારું બોલતા નથી આવડતું। પટેલના પેટે જન્મ્યો છું એટલે એક ગાણે બે કટકા જેવી વાતો કરું છું, કોઈને ગમે ન ગમે અલગ વાત છે, પણ જે હકીકત કહીશ એ સાચી કહીશ કે આપણી આવનારી 5 વર્ષ પછી આપણે કોઈને, આપણી આવનારી જે 5 વર્ષનો દીકરો હોય, 5-7 વર્ષ પછી 12-13-14 વર્ષનો દીકરો થશે, શું આપણે એની આંખોમાં આંખો નાખીને કહી શકશું કે મેં એ ટાઈમે ભજીયા ખાતા એટલે તને સરકારી નોકરી નથી મળતી? આપણે એની આંખોમાં આંખો નાખીને કહી શકશું કે મારી એ ભૂલના કારણે આજે તારું ભવિષ્ય બગડી ગયું છે? આપણે એને એવું કહી શકીશું કે મારી ભૂલના કારણે મેં તારું ભવિષ્ય બરબાદ કર્યું છે? જે થયું એ ભૂલી જાવ, જૂનું હવે બતાવવાનો સમય છે। હું વારંવાર કહું છું, આપણે બધા હતા ત્યાં, મારા બાપાની ગાડીમાં 1997 ની અંદર આનંદીબેન ચૂંટણી લડ્યા હતા, માંડલ વિધાનસભામાંથી મિનિસ્ટર બન્યા, મુખ્યમંત્રી બન્યા, પણ એ સ્વાર્થી લોકો છે આ બધા, એને ખેડૂત સાથે કોઈ લેવા દેવા નથી, ખેડૂતોની ચિંતા સાથે કોઈ લેવા દેવા નથી। ખેડૂતો હંમેશા ગુલામીની પકડમાં જકડ થઈ ગયા છે। સીએનજી રિક્ષાનો ડ્રાઈવર હોય અને સીએનજી નો ભાવ 25 પૈસા પણ વધી જાય તો આખા રાજ્યની અંદર સીએનજીના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી જાય છે, અને ખેડૂતોને મગફળીનો ભાવ ન મળે, કપાનો ભાવ ન મળે, પાક વીમો ન મળે તો બહાર આવવાની જગ્યાએ ટૂટ્યું વાળીને સુઈ જઈએ છીએ। જ્યાં સુધી તમે નહીં જાગો, જ્યાં સુધી તમે જાગૃત નહીં બનો, ત્યાં સુધી આપણને સારો નેતા નથી મળવાનો। તમને બધાને એવું હોય કે આપણો નેતા સારો આવશે, સારી આપણા માટે વાત કરશે, ક્યારેય નહીં કરે, કેમ કે તમે જાગૃત જ નથી, તો પછી આપણો નેતા કઈ રીતે જાગૃત હોય? આપણે જાગૃત હશું તો આપણે આપણા નેતાને સાચા હિતની વાત કરી શકીશું। આપણે સમજવું પડશે, આપણે એ તો વિચારો, આપણે બધા ખેડૂત છીએ, બળદને 4 વરા રાખીએ, 4 વરા પછી કાઢી નાખીએ, કેમ કે હાથી હરખી ન કરે, આમને તો 22-22 વરાથી રાખ્યા, ગધેડા જેવા ખૂંટિયા બની ગયા, ખૂંટિયા બળદિયા ખૂંટિયા બની ગયા, તો હજુ ચલાવીએ જઈએ। આપણા ખેતર ની અંદર 5 વરા બળદને આપણે રાખીએ, 5 વરા પછી ન રાખીએ, કેમ કે બળદને આપણે મોકલી દઈએ, કઈને વેચી દઈએ, આપણે આ લોકોને આટલા વર્ષથી ચલાવીએ છીએ। તમે એ સમજો કે ભારત દેશનું એવું કોઈ રાજ્ય નથી જ્યાં 25-25 વર્ષથી કોઈ પાર્ટીને આપણે રાજ કરતી હોય। આ ગુજરાત જ એવી એક રાજ્ય છે જ્યાં 25-25 વર્ષથી એકને એક પાર્ટીને આપણે રાજ કરવા દઈએ છીએ। તમને ન સમજાય તો કહું, એ લોકોને આદત પડી ગઈ છે જુઠ્ઠું બોલવાની, ખોટું બોલવાની, વારંવાર બોલવાની, જોરથી બોલવાની, અને આપણને આદત પડી ગઈ છે ખોટું સાંભળવાની, વારંવાર સાંભળવાની અને એને માની જવાની। તમે સમજો, મગફળી આપણે ખેતરમાંથી ઉગાડીએ છીએ, માની લો કે 100 બોરી મગફળી થઈ, એપીએમસી ની અંદર રોજે કેટલી બોરીઓ વેચવાની? 70 થી વધારે નહીં, તો અમારે શું બાકીની બોરીઓ પાકિસ્તાનમાં વેચવા જવાની? જવાબદારી તમારી બને છે કે મારા ખેતરમાંથી જે પણ કઈ ઉગે એને સમયસર તમારે એપીએમસી માર્કેટની અંદર વેચાવરાવવું પડે। સરકારની જવાબદારી છે આયાત નિકાસ, એ ખેડૂતોના ભાગે પડતું કરવું પડે, પણ આ રાજ્યની અંદર ગુજરાતની જનતા એકદમ ગુલામીની જકડમાં છે। અમારી લડાઈ કોઈને વોટ આપવા માટે ની કહેવા માટે નથી આયા, તમારે જ્યાં વોટ આપવો ત્યાં છૂટી તમને, પણ 19 તારીખે પેપરની અંદર
કે ગુજરાતની જનતા હજુ જાગૃત નથી થઈ અને ફલાણાનો આટલી સીટે વિજય થયો. અમે એવું ઈચ્છીએ છીએ કે 19 તારીખે એવું આવે કે અહંકારી અને ઘમંડીની હાર થઈને ગુજરાતના 6 કરોડ લોકોની જીત થઈ. બસ આ જ વાત સાથે આખા ગુજરાતમાં ફરીએ છીએ. લોકો જાગૃત થયા છે, આપણી જેતપુરની જનતા પણ ખૂબ જાગૃત થઈ છે. ખૂબ સારો નેતા પસંદ કરવાની તમારી હવે સમજદારી ખૂબ ઊંચી થઈ છે અને તો જ આજે એક શાસિત તાલુકાની અંદર તમે આટલા બધા ભેગા થયા. હું નામ નથી કહેતો પણ બહુ સારો માણસ છે, જો એને સાથ આપશો તો ખૂબ આપણા જેતપુરનું અને લોકોનું સારું થશે, એમાં કઈ ખોટી વાત નથી. પણ આપણે આવનારા દિવસોની અંદર અહીંયા આવેલા તમામ લોકોની વાત કરું, કોઈ કોંગ્રેસ વાળો મારો માસીનો દીકરો નથી, કોઈ ભાજપ વાળો મારો ભાઈનો દીકરો નથી. અહીંયા તો આપણા હિતની ને આપણા ભાઈલાની વાત કરે એ આપણો હગો ભાઈ, ચાહે કોઈ પણ કેમ ના હોય, ચાહે એ માયાવતીની પાર્ટીમાં આવીને કેમ ના હોય, ચાહે લાલુની યાદી પાર્ટીમાં આવીને કેમ ના હોય. ખેડૂતોને ભાવ આપે એ આપણો ભાઈ, યુવાનોને રોજગારી આપે એ આપણો ભાઈ. પણ કેમ નહીં, આપણે તો કાંઈ જ નહીં ટીવીની અંદર પેપરની અંદર એક રિવરફ્રન્ટનો ફોટો આવે એટલે ઓહો ગુજરાતમાં વિકાસ. આ હું રસ્તામાં ધૂળ ધૂળ થઈ ગયો તમારા રસ્તાથી. ગંદકી, આટલી ગંદકી કોઈ તાલુકામાં નહીં હોય. મેં જોઈ ગંદકી ને રસ્તાના ઠેકાણા નથી. અહીંયા બધા ગ્રામજનોએ જાગૃત થવું પડશે. તમે રોજ શાખ ને રોટલી ખાશો તમને એવું લાગશે કે ઓહો શાખ ને રોટલીમાં જ મજા છે, પણ તમે રોટલો ને શાક કોઈક દિવસ ખાશો તો ખબર પડશે કે ના એ પણ સારું છે. એક ને એક વાતથી આપણે લોકો ચાલતા ગયા, રિવરફ્રન્ટ બતાવ્યું અને ગુજરાતનો વિકાસ થયો વિકાસ થયો એની વાતો કરી. ગામડાની અંદર રસ્તાના ઠેકાણા નથી, ખેડૂતને 24 કલાક વીજળી મળતી નથી, ખેડૂતને સમયસર પાણી મળતું નથી, ટેકાના ભાવ મળતા નથી, યુવાનોને રોજગારી નથી મળતી, યોગ્ય શિક્ષણ નથી મળતું. જેતપુરમાં સરકારી હોસ્પિટલ કેટલી, કઈ સાલમાં બની? આમાંથી કયા વ્યક્તિનો જન્મ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવેલી હોસ્પિટલમાંથી? હાથ ઊંચો કરો. એ બહાર ઉભા હોય કોઈ મિત્ર હાથ ઊંચો કરજો ખ્યાલ હોય તો. ચલો જવા દો, જન્મની તો વાત અલગ. આમાંથી કયો વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવેલી સ્કૂલ કોલેજમાં ભણે? વિકાસ અને વિકાસ કહેવાય. હું 4G રિચાર્જ કરાવ્યું, મારો મારી ટેવ હોય હું 4G રિચાર્જ કરાવું, પણ અમુક જગ્યાએ પહોંચું એટલે 2G નો આવે. ડિજિટલ ઇન્ડિયા અહીંયા નથી આવતું. ઘણા વિસ્તારની અંદર સ્માર્ટ સિટીની વાત કરે છે લોકો. સ્માર્ટ સિટી મિત્રો, સ્માર્ટ વિલેજની જરૂર હતી જેથી ગામડાઓ ખાલી ના થાત. તમે અમને સમયસર પાણી આપ્યું હોત તો આજે અમારા ગામડાઓ હરાભરા હોત, અમારા ગામડાઓ લીલાછમ હોત, ગામડાઓની અંદર સુખ દુઃખની વાતો હોત. પણ આપણને આદત પડી ગઈ છે, હંમેશા આદત પડી ગઈ છે. બસ વારંવાર કહું છું, સારા લોકોને પસંદ કરજો જે તમારા ભવિષ્યની વાત કરે, સારા લોકોને પસંદ કરજો જે તમારા અધિકારની વાત કરે. એવા લોકો મહેરબાની કરીને પસંદ ન કરતા જેથી તમારું ભવિષ્ય ખરાબ બને. મહિલાઓને પણ નમ્ર વિનંતી છે, થોડીક જાગૃત બનજો. જાગૃત બનશો તો તમે અવાજ કરી શકશો. પહેલાના જમાનાની અંદર તમે રસોઈની અંદર કંઈ પણ કરતા કે કંઈ પણ વાપરતા એની અંદરથી પૈસા વધતા, જેથી એ પૈસા આપણા છોકરાના પ્રાઇવેટ ટ્યુશન પાછળ કે એને સ્કેચ પેન લાવી દેવા પાછળ કે દફતર લાવી દેવા પાછળ વાપરતા. હવે આપણી પાસે પૈસા નથી વધતા, મોંઘવારી વધતી ગઈ છે. વિકાસ થયો હોત તો મોંઘવારી ઘટી હોત, વિકાસ થયો હોત તો કેરોસીન પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હોત. વિકાસ નથી થયો, રોજ બરોજ વધતું જાય છે. ઉપરથી તમને અલગ અલગ મુદ્દામાં ભટકાવી રાખે છે, ઘડીક નોટબંધી, ઘડીક GST, ઘડીક આતંકવાદ, ઘડીક રાષ્ટ્રવાદ, ઘડીક પટેલ, ઘડીક ઠાકોર, ઘડીક દલિત, ઘડીક ક્ષત્રિય, ઘડીક બ્રાહ્મણ, બધામાં ઊંધા ઊંધા પરોવાઈ જાય. આપણે ભોળા કે આપણે પરોવાઈ જઈએ છીએ. બસ જાગૃત બનો, વાદ વિવાદમાં ન પડો. એક વાર આ લોકોને તાકાત બતાવી દો કે ગુજરાતની જનતા જાગૃત છે. બસ ગુજરાતની જનતા જાગૃત થવાની જરૂર છે, કારણ કે આ લોકો એવું સમજે ગુજરાતની જનતા જાગૃત નથી, અમારા સિવાય જશે ક્યાં, અમારા સિવાય એમની પાસે ઓપ્શન નથી. મિત્રો એ જ કહું છું, એક વખત પાડી દો પછી તમારીને બેસાડ્યું હોય બેસાડજો, એક વાર એને પાડી દો, એક વાર એ લોકોને ખબર પાડી દો ગુજરાતની જનતા જાગૃત થઈ છે.
હું માનું છું કે જેટલી બી આપણી પરેશાનીઓ જેટલી સમસ્યાઓ છે એનું સમાધાન માની લો કાલ બીજી સરકાર આવશે જ નહીં થાય, પણ એ લોકોને ખબર પડશે કે જનતા ધારે તો સત્તામાં બેસાડી શકે, જનતા ધારે તો સત્તામાંથી ઉતારી પણ શકે. બસ એ જ વાત છે, એના સિવાય બીજી કોઈ વાત નથી. ખેડૂતો છીએ, યુવાનો છીએ, મહિલાઓ છે, બધા સમાજના લોકો છે. હું બધા સમાજને અપીલ કરું છું કે આ લડાઈ ખાલી પટેલોની નથી. ગુજરાતની અંદર 1,20,00,000ની સંખ્યામાં અમારા પટેલો છે, અમારા 45-45 ધારાસભ્યો છે, આટલા મિનિસ્ટરો છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, પણ આજે આવડા મોટા સમાજ પર અત્યાચાર થયો કોઈ ઊભું નથી રહ્યું. આ એટલા સ્વાર્થી છે પોતાના સ્વાર્થ માટે પોતાના સમાજને પણ બલીનો બકરો ચડાવી શકે. હું એટલા માટે તમામ લોકોને કહું છું, તમામ સમાજને, કે તમારે ખુદને જાગૃત બનવું પડશે. નેતાના ભરોસે નથી રહેવાનું. તમે જાગૃત હશો તો તમારી વાત એ લોકો સમજશે, તો એ તમારી વાતને વિરામ સાથે એ લોકો આગળ વધારશે. અમારા ધારાસભ્યો છે, એક પણ શોક સંદેશ વિધાનસભાની અંદર નથી મૂક્યો. અને એટલા માટે કહું છું કે જનતાએ, તમામ સમાજના લોકોએ એકજૂટ બનીને આ મુદ્દામાં આગળ વધવું પડશે. દરેક સિસ્ટમને કહું છું, ચાહે પોલીસ મિત્ર હોય, તમામ લોકો હોય, તમે પણ એ લોકોના એક ચિઠ્ઠીના ચાકર જ છો. તમને લોકોને સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા હોત તો આજે આટલી બધી પોલીસો ન મૂકવી પડે. તમે પણ એક ગુજરાતના દીકરા છીએ, અમે કોઈ આતંકવાદી નથી કે આટલા બધા મૂકવાની જરૂર હતી તમારે. તમે હજુ ગુજરાતની અંદર પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખાડે ચડતી જાય છે, દિવસો દિવસ, બરોજે બરોજ. સિસ્ટમની અંદર બધા કર્મચારીઓ નારાજ, ફિક્સ પગારમાં નારાજ, આંગણવાડી મહિલાઓ નારાજ, શિક્ષકો જે ફિક્સ પગારમાં છે, બધા લોકો નારાજ છે. દિલીપભાઈએ કીધું કે ગુજરાતમાં 6 કરોડમાં 5 કરોડ લોકો તો આંદોલન કરે, બાકી 1 કરોડ લોકો વૈધા, એમાંથી 20-1 લાખ લોકો એમના માણસો છે, બાકી બીજા 80 લાખ લોકો ઘરે શાંતિથી બેસવા વાળા હશે. બસ આ જ પરિસ્થિતિમાંથી આપણે ન નીકળવું જોઈએ. જોઉં છું 9 તારીખે તમે અહીંયાથી શરૂઆત કરો, 14 અમે ઉત્તર ગુજરાતમાંથી કરીએ. ઉત્તરની ક્રાંતિ અને સૌરાષ્ટ્રની ક્રાંતિ બંને ભેગી થાય અને કંઈક સારું થાય એવી મા ઉમા ખોડલને, મા દુર્ગાને પ્રાર્થના કરીએ. અને આપણા સૌ લોકો આગળ વધીએ, જાતિવાદમાં ન પડીએ, અને બધા લોકો આગળ વધીને એવા સારા લોકોને વિધાનસભામાં મોકલીએ જે આપણા ભવિષ્યની વાત કરે. બસ મારી વાતને વિરામ આપું છું. જય જવાન બોલો, બે હાથ ઉપર કરીને, મુઠ્ઠી કચકચાવીને, બંધ રાખીને. એક ખેડૂતનો છોરો બોલે છે, એવી રીતે જોરથી બોલજો અને એ લોકોના કાને જાય અવાજ, તો ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ સ્વાસ્થ્ય સારું થાય એવી આશા રાખું છું. જય જવાન, જય જવાન, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. સિંધી સમાજના જે આગેવાનો છે એમનું સ્મૃતિ ચિહ્ન આપી